નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું આપ સૌની ડૉક્ટર વિભા ત્રિવેદી ગુજરાતી વર્ણનાત્મક માટે લિબર્ટી કરિયર એકેડેમીના અનુસંધાને આજે આપની સમક્ષ વાત કરવા ઉપસ્થિત છું. મિત્રો, ગુજરાતી અને એમાં પણ વર્ણનાત્મક ગુજરાતી એટલે કે ડિસ્ક્રિપ્ટિવ ગુજરાતી આપણે હવે જોઈએ છે તો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં, સિવિલ સર્વિસીસની જે એક્ઝામિનેશન્સ છે એ બધામાં ઉમેરાઈ ચૂકી છે. અને વિદ્યાર્થીઓને સતાવતો પ્રશ્ન ફરી ફરીને ફરી બધી જ એક્ઝામમાં આવતો જાય છે. તો એવા તબક્કે કેવી રીતે લખવું અને કેવું લખવું, કેટલા માર્ક્સ આવી શકે, કેટલી શબ્દ મર્યાદા અમુક છે, આ શબ્દ મર્યાદા દાખલા તરીકે 150 શબ્દની મર્યાદા છે, એ 150 શબ્દની મર્યાદામાં હું કેટલા પેજ લખું અને આ પેજમાં હું લખીશ તો શું 150 શબ્દ થશે, 100 શબ્દ થશે, એ કેવી રીતે લખવું, અને લખી તો નાખ્યું પણ મારા માર્ક કેવી રીતે આ લોકો નક્કી કરશે, આ બધી અને કઈ કેટલાય પ્રશ્ન, જોડણીની ભૂલ જોશે કે કેમ, અક્ષરોમાં માર્ક કપાશે કે કેમ. ગુજરાતી છે એટલે તકલીફો ને પ્રશ્નો વિદ્યાર્થીઓના સહજ આવા સૌથી પહેલાં ઊભા થાય છે, મને ખબર છે. અને એટલે જ આજે આપ સૌ માટે હું અહીંયા ઉપસ્થિત થઈ છું. સૌથી પહેલાં ફરી એકવાર લિબર્ટી કરિયર એકેડેમીનો આભાર માનું છું કે આપ સૌ સમક્ષ હું અહીંયા આવી અને વાત કરવાનો મને મોકો મળ્યો છે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્નો હમણાં જાણવા મળ્યા છે. વિદ્યાર્થીઓ પોતાના મૂંઝવતા પ્રશ્નો અમને વારંવાર કહેતા હોય છે, એટલે આના અનુસંધાને એ બધા જ પ્રશ્નોના જવાબો હું અહીંયા આપી શકીશ. અને એક લાંબા ફલક પર, એક મોટા આ ફલક ઉપર આપણે અહીંયા વાત કરી શકીશું. મિત્રો, ગુજરાતી ભાષા, ગુજરાતી એટલે શું? ગુજરાતી એટલે આપણી ભાષા, કારણ કે આપણે બધા ગુજરાતી ભાષક છીએ, આપણી માતૃભાષા. આપણે ગુજરાતમાં રહીએ છીએ અને ગુજરાતના અનુસંધાને કે ગુજરાતમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થાય છે એની અંદર જ્યારે જે તે પ્રદેશની એટલે કે આપણા ગુજરાતી, આપણા ગુજરાતની ગુજરાતી ફરજિયાત બની છે, એવા તબક્કે એ ભાષાને ન્યાય મળે એ રીતે લખવું એ આપણી પરીક્ષાની સૌ પ્રથમ શરત છે. અને એટલે જ આજના લેક્ચરમાં ખાસ કરીને આપને અભ્યાસક્રમથી મારે વિદિત કરવા છે. એ અભ્યાસક્રમના અનુસંધાને કેવી રીતે લખવું એની નાની એક ઝાંખી આપવી છે, અને પછી આપણે થોડાક પેપર જોઈને એમાંથી પસાર થઈશું, એક આપણી નજર ફેરવી લઈશું કે કેવી રીતે આ લોકો આપણને પ્રશ્નો પૂછતા હોય છે. પણ સૌથી પહેલાં ગુજરાતી એટલે સામાન્ય રીતે આપણને થાય છે કે ગુજરાતી એટલે કંઈ નવું નહીં, ગુજરાતી ભાષા એટલે કોઈ અઘરી ભાષા નથી, એટલે આપણે બહુ ધ્યાન આપતા નથી. કારણ કે મોટા ભાગના લોકો ગુજરાતી બોલતા હોય છે અને મને ખબર છે કે જે ગુજરાતી નથી બોલતા એ ગુજરાતી જાણતા તો હોય જ છે. અને ગુજરાતીઓનો એક સ્વભાવ રહ્યો છે, ગુજરાતીઓનો સ્વભાવ એવો રહ્યો છે કે કોઈ હિન્દી બોલતું સામે આવે ને તો આપણે આપણી ભાષા તરત છોડી દઈએ છીએ. આપણે છોડવામાં માહેર છીએ, પેલી ત્યાગની વાત છે ને એ કદાચ આપણે લોકોએ વધારે પચાવી છે. અને બીજા રાજ્યોમાં જ્યારે આપણે જઈએ છીએ તો એ લોકો મસ્ટ પહેલાં તો પોતાની જ ભાષામાં બોલશે. તમે નથી જાણતા તો એ તમારો પ્રશ્ન છે, તમે સરળ બનાવો તમારા સમજ શક્તિને કે તમારા પ્રશ્નને. એટલે આપણે એવા છીએ ને એટલે જ તમને ખબર જ છે ને મને ખબર છે કે અત્યારે હાલ ગુજરાતી ભાષા અભ્યાસકીય સ્તરે પોતાનું શું સ્થાન ધરાવે છે, કે આપણું બાળક જ્યારે ભણવા માટે આપણે જ્યારે એને મૂકીએ છીએ ત્યારે હવે તો બાળક જ્યારે મોટું થાય એટલે એના માટે ઇંગ્લિશ અંગ્રેજી માધ્યમની શાળાઓ જ શોધાય, કારણ કે એ ભણતર કરતાં હવે માતા પિતાના સ્ટેટસ ઉપર વાત વધારે આવી ગઈ છે, રાઈટ?
ખેર, એ બધી વાતોમાં અહીંયા જવાનો મારો કોઈ હેતુ નથી, પણ ત્યાંથી મારે મારી વાતને શરૂ કરવી છે. મિત્રો, જ્યારે આપણે ભણીને સમાજમાં આપણું એક સ્થાન બનાવીને સ્પર્ધાત્મક પરીક્ષાની અણી ઉપર આવીને જ્યારે ઊભા હોઈએ છીએ, અને ત્યારે બીજા બધા જ સબ્જેક્ટ કદાચ આવડતા હોય છે, આવડી જશે એવો વિશ્વાસ હોય છે, ગુજરાતીની અંદર શું થાય છે, મને આવડી જશે, મને આવડે છે, પણ આપણે કાચા પડીએ છીએ. એવા કેટલાય વિદ્યાર્થીઓ છે જે મને મળે છે, એમ કે જે બેન મેઇન્સમાં ગુજરાતી જ અઘરું પડે છે, નથી એમાંથી નીકળાતું. તો એવું તો શું છે કે જે આપણે ગુજરાતીમાં નીકળી નથી શકતા, અને એવું તો શું છે કે જે આપણે જાદુઈ ચિરાગની જેમ આપણામાં ઉતારી લઈશું અને ચોકલેટ જેમ ગળામાં ઉતરે એ રીતે ઉતરી જવાનું છે. એટલે એક શોર્ટકટ, એક નાનો રસ્તો તમને મારે આજે બતાવવો છે, બહુ મજાનો છે, આપણા બધામાં એ છે જ, ખાલી એને લાવવાનો છે બહાર. ગુજરાતી એટલે આપણી અભિવ્યક્તિ. સાહિત્ય, હું હંમેશા પૂછું છું, સાહિત્ય એટલે શું? મિત્રો, સાહિત્ય એટલે શું? સાહિત્ય એટલે સામે તમે હોત તો ચોક્કસ હું પ્રશ્ન પૂછત. સાહિત્ય એટલે આપણી અભિવ્યક્તિ, સાહિત્ય એટલે સમાજનું દર્પણ, પણ સાહિત્ય એટલે આપણી સંસ્કૃતિ. આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા જેમાં જળવાય છે, જેમાં એને સાંગોપાંગ સ્થાન મળે છે, એક સત્યતા આપણા જીવનની, આપણા સમાજની સત્યતા જે અભિવ્યક્ત થઈને લખીને બહાર આવે એને સાહિત્ય કહેવાય. તો ગુજરાતીની અંદર ગુજરાતી ભાષા અભિવ્યક્તિની ભાષા છે. તમે કોઈ પણ લિટરેચરમાં પોતાની લાગણીઓને મૂકી શકો છો. ભાષા અને સાહિત્ય બંને લાગણીઓથી બનેલું એક એવું શરીર છે જે તમારે મનને શાતા આપે છે. અને જ્યારે પરીક્ષાની અંદર આવે છે ત્યારે આપણા જે વિવિધ મુદ્દાઓ છે એની અંદર જ્યારે તમે ઊંડા ઉતરો, જો તમે એનું મેઇન તત્વ પામી નહીં લો તો તમે જવાબ સારી રીતે લખી નહીં શકો. દાખલા તરીકે હું તમને વાત કરું તો ગદ્ય સમીક્ષા નામનો મુદ્દો, પ્રશ્ન નંબર 4, જે આપણને જીપીએસસી ક્લાસ 1-2માં પ્રશ્ન નંબર 4માં ગદ્યાર્થ ગ્રહણ આવે છે, બરાબર. હવે એની અંદર હમણાંથી તમારા બધાનું પણ નિરીક્ષણ હશે જ કે એની અંદર હમણાંથી વાર્તાઓ ઉમેરાઈ છે. પહેલાં તો કેવું હતું કે ફકરા રહેતા ને પછી એ પ્રશ્નો આવતા ને એના જવાબો વિદ્યાર્થીઓ લખતા. હવે ફકરા એટલે ફિલોસોફિકલ તત્વજ્ઞાનને વ્યક્ત કરતા ફકરા હોય, એટલે વિદ્યાર્થીઓ શું કરતા, જો ખબર ના પડે ને તો લીટી આબે ઉબ લીટી ઉતારી દે, એટલે અડધો કે એક માર્ક તો મળી જતો. પણ હવે મિત્રો વાર્તાઓ આવવા લાગી છે ને, એમ આમ સળંગ વાર્તા આવે છે. જોઉં છું કે હમણાં વાર્તાઓ આપવાનો એક દોર ચાલ્યો છે. હવે વાર્તાની અંદર તમે કોઈ સીધી લીટી મૂકી નહીં શકો, તો તમારે પેલી વાર્તાની વાતને સમજવી પડશે, પાત્રોના મનોમંથનને સમજવા પડશે, ને પછી પોતાની ભાષામાં લખવું પડશે. એને કહેવાય અભિવ્યક્તિ. હું જે અભિવ્યક્તિ કહું છું એને કહેવાય અભિવ્યક્તિ. મને તારા વગર નહીં ગમે, મને તારા વગર નહીં ગમે એવું સ્પષ્ટ આપણે કોઈને કહી નથી શકતા, પણ એને અલગ રીતે કહેવાની ટેકનિક કે ભાઈ તું જાય છે બરોબર, પણ આ તું રોજ રોટલી બનાવતી હતી ને રોટલી ફુલકા રોટલી શું પેલા બેન બનાવે છે ને તો મજા જ નથી આવતી, અને શું ઝઘડો નથી કરતા ને તો મજા જ નથી આવતી, અઠવાડિયા સુધી તું નથી હોતી તો ઝઘડો નથી થતો તો મજા નથી આવતી. એટલે કહેવાનો મતલબ અભિવ્યક્તિ માટે પર્ટિક્યુલર કોઈ ભાષા નહીં, પણ એ લાગણીઓનો રસ્તો, અને તમારે એ જ ભાષા શીખવાની છે. એ પછી નિબંધ હોય, વિચાર વિસ્તાર હોય, સંક્ષેપ હોય, ગદ્ય સમીક્ષા હોય,
ભાષાંતર હોય, સંવાદ લેખન હોય, ઔપચારિક ભાષણ હોય, આ બધામાં તમારે તમારા લાગણીઓના અભિવ્યક્તિ કરવી જ પડશે, કારણ કે તમે ભાષાની વાત ભણી રહ્યા છો, બરાબર. અને તમારા પેપરની અંદર દરેકે દરેક મુદ્દામાં જુદી જુદી રજૂઆત અભિવ્યક્તિની રહેશે, જે મારે તમને શીખવવાની રહેશે. દાખલા તરીકે તમે નિબંધની અંદર જે વાત લખી છે, જે અભિવ્યક્તિ કરી છે, હવે નિબંધના એ પ્રકાર હોય કે જે કરંટ ટોપિકને રિલેટેડ હોય, પેલી બાજુ તત્વજ્ઞાનને રિલેટેડ હોય, બરાબર છે. તો કોઈ હોય ઐતિહાસિકને વાત રજૂ કરતી વાત, તો હવે આ ત્રણેય મુદ્દામાં ત્રણેય અલગ અલગ રીતે આપણે વાત મૂકવી પડે. એક જ તરહેથી વાત મૂકીએ તો આપણા માર્ક કપાઈ જતા હોય છે, બરાબર. વિચાર વિસ્તાર હોય તો એની અંદર તો ફક્ત ને ફક્ત લાગણીની જ વાત મૂકવાની હોય છે, તો એ તો આપણે આગળ જોઈએ છીએ, એટલે વિગતે વાત એમાં હું તમને કરીશ. એટલે ગુજરાતીની અંદર આપણે પરીક્ષામાં પાસ થવા માટે અમુક શસ્ત્રોને આપણી જોડે રાખવા પડશે, કારણ કે અમુક શસ્ત્ર ફરજિયાત છે. સૈનિક એવું શસ્ત્ર કહેવાય છે, આવું કહેવાય છે, તમારી સામે જેવો સૈનિક હોય ને એવું શસ્ત્ર ઉપયોગ કરવો પડે. ગુજરાતીની અંદર સૌથી ઓછા માર્ક કેમ આવે છે આપણો એ ખ્યાલ, વ્યાકરણ અને જોડણીમાં મારા માર્ક કપાય છે એ ખ્યાલ થોડો ફરી વિચારણા કરાવે એવો તો ખરો. જોડણી અને વ્યાકરણના માર્ક નથી કપાતા એવું મારે અહીંયા કહેવાની વાત નથી, પણ જે તમે પાંચમા ધોરણમાં, આઠમા ધોરણમાં કે બારમા ધોરણમાં વ્યાકરણ અને જોડણીના માર્ક કપાવીને આવતા હતા ને, એ દ્રષ્ટિકોણથી આપ તમારી પરીક્ષામાં માર્ક નથી કપાતા. ગુજરાતી મેઇન્સ ડિસ્ક્રિપ્ટિવની અંદર માર્ક કપાય છે તમારી લખાણની પદ્ધતિના. મિત્રો, તમારી જોડે જ્યારે હું વાત કરી રહી છું, જે હું વિશ્વાસથી વાત મૂકી રહી છું, આ વાત મેં કરેલા સંશોધનોને આધારે તમારી આગળ વાત મૂકું છું. કેટલાય પેપર્સ જોયા બાદ, એના નિરીક્ષણો બાદ, હું એક તારણ પર આવી છું કે વિદ્યાર્થીઓ ગુજરાતીની અંદર લખવાની ઓછી ઓછો મહાવરો એના કારણે ક્યાંક ચૂકી જાય છે. ગુજરાતી વિષય જે માંગે છે એ તમે ચૂકી જાઓ છો. તમારે સતત લખતા રહેવું પડે, અને સતત લખવા માટે સતત વાંચતા રહેવું પડે. નહીં કે તમારું વાંચવાનું એટલે કંઈ પુસ્તકો જ નહીં, જે અભ્યાસના છે, બહારનું વાંચન, ભાષા સાહિત્ય એ માંગે છે. તમે અહીંયા વાંચી રહ્યા છો કે ગુજરાતીમાં સારા માર્ક કેમ નથી આવતા, આપણને શું નડે છે. આપણને નડે છે આપણે અલગ અલગ ક્ષેત્રમાંથી આવ્યા છીએ, આપણે ગુજરાતી ભાષાને નીચે જોઈએ છીએ, જેના કારણે આપણે ગુજરાતીમાં વાંચતાય નથી. અરે હવે તો આપણે વોટ્સએપિયા થઈ ગયા, વોટ્સએપમાં આપણા મેસેજો જુઓ તો મેસેજીસ તમે કેવી રીતે કરો છો, એમાં પણ નથી જોડણીની સભાનતા. વ્યાકરણ પ્રત્યે તો આપણું કોઈ ધ્યાન જ નથી. અને ભાષા જે આપણે બોલીએ છીએ એ ત્યાં આવે છે, તો આ બધી જ વસ્તુ આપણને કનડે છે માર્ક સારા લાવવામાં. અને બીજું, અભિવ્યક્તિની ઉણપ, હું કહું છું ને કે અભિવ્યક્તિની ઉણપ, અભિવ્યક્તિની જે આ ઉણપ છે એ આપણને નડે છે. હું વારંવાર વિદ્યાર્થી મિત્રો જે મને મારી જોડે ભણી ગયેલા છે એ સાંભળતા હોય, તમને ખબર હશે કે હું એક એક્ઝામ્પલ આપું છું કે ઘરમાં મમ્મી રસોઈ બનાવે છે, તો મમ્મીને કોઈ દિવસ કહ્યું છે કે મમ્મી તે રસોઈ આજે બહુ જ સરસ બનાવી છે? કહ્યું હોય તો બહુ જ સારી વાત છે, બાકી આપણે એવું બહુ ઓછું કહીએ છીએ, પણ શાકમાં મીઠું ના હોય ને તો તરત બૂમ પાડીએ છીએ. એટલે આપણે લોકો છે ને નકારાત્મકતાને સૌથી પહેલાં વાત કરતા થઈ ગયા. સારી વસ્તુમાં આપણે કોઈને એને એની અચ્છાઈ બતાવવા માટેના આગ્રહી હજી બન્યા નથી,
હું તને પ્રેમ કરું છું માટે આપણે આઈ લવ યુ ને તો પેલો ચાવી નાખ્યો છે, આઈ લવ યુ નામનો શબ્દ. પણ અભિવ્યક્તિથી કોઈને પોતાની હકારાત્મક લાગણી બતાવવાનું આપણે ચૂકી ગયા છીએ. અને એ જ વસ્તુ લખાણમાં આવે છે. લખાણમાં જ્યારે નિબંધમાં તમને આવે કે ધર્મ વર્તમાન પરિસ્થિતિના ઉપલક્ષ્યમાં, તો તમે લખી જ નથી શકતા, કારણ કે તમારા માટે ધર્મની કોઈ ડેફિનેશન હજી સુધી નક્કી જ નથી થઈ. તમારે વિચારવું પડે છે કે ધર્મ એટલે શું. અને પછી તમે વ્યાખ્યા જો મળી ગઈ તો તમે એને વર્તમાન સમયના ઉપલક્ષ્યમાં મૂકી નથી શકતા. કેમ? કારણ કે આપણે વાંચ્યું નથી, આપણે કોઈની સાથે એ રીતની વાતો નથી કરી, આપણે પ્રશ્નોને ફક્ત રટ્ટા માર્કે યાદ રાખ્યા છે. તો ત્યાં આપણા માર્ક જાય છે, કારણ કે આપણામાં મૌલિકતા, આપણું પોતાનું, મૌલિકતા એટલે આપણું પોતાનું, એનો અભાવ હોય છે. પ્રૌઢ લખાણનો સતત અભાવ, પ્રૌઢ લખાણ એટલે મેચ્યોર. આપણે પાંચમા ધોરણમાં પૂછાતો નિબંધ ને પહેલા ધોરણમાં પૂછાતો નિબંધ ગુજરાતીની અંદર કદાચ સમાન હશે. લાઈક વર્ષા ઋતુ, વર્ષા ઋતુ પહેલા ધોરણમાં આવતો, પાંચમામાં આવતો, આઠમામાં આવતો, અને હમણાં હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં મહેનત કરાવી ત્યારે એ છોકરાઓએ પણ કરેલું. પણ આ બધાના સ્ટેપ પડે છે. હવે જ્યારે તમે જીપીએસસી કે યુપીએસસી કે સીસી કે એ બધી એક્ઝામ આપો છો ને એની અંદર જ્યારે તમારું લખાણ છે, તો તમારું મેચ્યોર લખાણ છે કે નહીં, અને એ બહુ લાંબી પ્રોસેસ છે મિત્રો. એમાં તમારે વાંચન અને પછી તમારું લેખન ધીમે ધીમે સુધરતું જાય. બાહ્ય વાંચન એટલે હું ખાસ વિદ્યાર્થીઓને સૂચિત કરતી હોઉં છું કે સાહિત્યિક સામયિકો વાંચતા રહો. ન્યૂઝપેપરના રવિવાર બુધવારની પૂર્તિ આવે છે, એની અંદરના આર્ટિકલ સતત વાંચતા રહો. આવું વાંચો અને સતત લખતા રહો, પોતાની રીતે પોતાનો શબ્દ ભંડોળ વધારતા રહો. શબ્દ ભંડોળનો ની વૃદ્ધિ એ એક અર્થ ધરાવતા અનેક શબ્દો છે આપણી પાસે, પણ હું ક્યાં કયો શબ્દ ઉપયોગ કરું એનું ડિસિઝન તો તમારે લેવું પડશે. કારણ કે આ બધું જ એટલા માટે છે મિત્રો કે આપણી પાસે એક પ્રશ્નનો જવાબ લખવા માટે છે 13 મિનિટ. આ 13 મિનિટમાં તમારે જો નિબંધ લખવાનો છે તો 5 નિબંધમાંથી તમારે સૌથી પહેલાં તો નિર્ણય લેવાનો છે, નિર્ણય લેવો પડે કે મારે કયો નિબંધ લખવો છે. કોઈ બી એક નિબંધ પસંદ કર્યો, એ નિબંધ પસંદ કર્યા પછી હું કયા સ્ટેપમાં નિબંધ લખું, મારો પ્રસ્તાવના, મારો વચ્ચેનો ભાગ, મારો મધ્ય ભાગ, પછી મધ્ય ભાગની અંદર પણ હું કેવી રીતે આગળ વધું, અને છેલ્લે ઉપસંહાર. તો આ બધી આખી પ્રોસેસમાંથી નીકળીને એક નિબંધ પૂરો થતો હોય છે. અને એના માટે જ્યારે તમને 13 મિનિટ ફાળવવામાં આવે છે ત્યારે તમારી પાસે વિચારવાનો સમય નથી. સતત અંદર પ્રવાહની જેમ નીકળવું જોઈએ. તમારું મગજ, તમારું હૃદય અને તમારી કલમ જ્યારે એક ધરી ઉપર કામ કરશે ને ત્યારે આપણું પેપર ફર્સ્ટ ક્લાસ લખાશે. લોકો એમ કહે છે કે ટોપર્સના પેપર જુઓ અને એમાંથી માર્ગદર્શન મેળવો. સારી વસ્તુ છે, પણ ટોપર્સના પેપર જોવા પણ જેણે નિબંધમાં 20માંથી 7 લીધા છે, શું એના પેપર જોઈ શકાય? ટોપર્સ નહીં, આપણે એ જોવાનું છે કે જેણે 20માંથી મેક્સિમમ માર્ક મેળવ્યા છે એવા વિદ્યાર્થીઓનો નિબંધ જોઈએ તો માર્ગદર્શન સાચું મળે. એટલે આ બધી બહુ પાતળી ભેદરેખા છે મિત્રો ગુજરાતીની અંદર, ખાસ કરીને ગુજરાતીની અંદર. ગુજરાતી એક એટલો વિશાળ સબ્જેક્ટ છે કે એને તમારે સતત ભણીને, સતત એમાં ઉતરીને બહુ સરળ રીતે તમે પાર થઈ જશો, અને પછી તમને બહુ જ સરળ લાગશે. અત્યારે હાલ ઓવર કોન્ફિડન્સમાં એ સરળ લાગે છે ને એટલે અઘરો પડે છે, પણ થોડી એની ટિપ્સ મગજમાં ઉતારી લેશો ને પછી એકદમ સરળ વિષય આ છે ગુજરાતી. કારણ કે જે ભય તમને વ્યાકરણગત સતાવતો હતો ને એ એકંદરે અહીંયા થોડોક ઢીલો પડ્યો છે. અહીં તમારી અભિવ્યક્તિના માર્ક કપાય છે, તમારી રજૂઆત, સમજો ને, સ્પષ્ટ ભાષામાં કહું તો. અને એટલે તમારે તમારામાં ભાષાકીય સજ્જતા કેળવવી જ પડે, વિષયને
સમજવો જ પડે. જો તમે તમારા વિષયને નહીં સમજો, દાખલા તરીકે હું વાત કરું કે ચર્ચાપત્ર, ચર્ચાપત્ર છે, ચર્ચાપત્ર એ ન્યૂઝપેપરના માધ્યમ સાથે જોડાયેલું એક તત્વ, એક પરિબળ, આપણો પ્રશ્ન. એની અંદર વ્યંગવાળી ભાષા જોઈએ, કટાક્ષવાળી ભાષા જોઈએ, અને બીજી બાજુ અહેવાલ, એ પણ વર્તમાનપત્રનો એક પરિબળ છે. હવે બંને આપણને પરીક્ષામાં પૂછાય છે, પણ બંનેની ભાષા ગુજરાતી હોવા છતાંય બંનેની લખવાની પદ્ધતિ સાવ અલગ છે. કેવી રીતે? હું તમને કહું કે ચર્ચાપત્રમાં વ્યંગ છે અને અહેવાલની અંદર સમાચાર છે, એક માહિતી આપવાની છે. પણ દાખલા તરીકે કોઈ બ્રિજ તૂટ્યો છે, વરસાદનો સમય છે, કે રસ્તો તૂટી ગયો, મુખ્ય રસ્તો તમારા શહેરની અંદરનો મુખ્ય રસ્તો તૂટી ગયો પહેલા જ વરસાદની અંદર, તો એને તમારે અહેવાલના દ્રષ્ટિકોણથી લખવાનો છે. તમે એવું લખશો કે અબક શહેરના મુખ્ય માર્ગ કખગ ચાર રસ્તા ઉપર હમણાં જ બનાવાયેલા મુખ્ય રોડની બિસ્માર હાલત જોવા મળી છે, જે અંતર્ગત સરકારે પગલાં લીધા છે અને જે અંતર્ગત તેની કામગીરી સત્વરે આરંભ કરવામાં આવશે. આ તમે એક અહેવાલ લખી દીધો, એક જાણકારી આપી. જ્યારે ચર્ચાપત્રમાં તમારે આ જ વસ્તુ લખવી છે તો તમે કેવી રીતે લખશો? ચર્ચાપત્રમાં એવી રીતે લખશો કે સરકારે આપણા પૈસાથી જ હમણાં રોડ બનાવ્યા શહેરના, પણ પહેલાં જ વરસાદમાં ખાડા પડતા સરકારની પોલ છતી થઈ ગઈ, હવે થીગડું લગાવવા આવ્યા હોય એ રીતે દિલાસો આપતી સરકાર એ રીતે કહે છે કે સત્વરે અમે પગલાં લઈશું, પણ ચીડિયા ચૂક ગઈ ખેત ફિર પછતાને છે ક્યાં ફાયદા. આ તમારો ચર્ચાપત્ર છે, બરોબર? એટલે એક જ વાત છે, પણ વ્યંગ અને સરળતા. એટલે મિત્રો, દરેક મુદ્દા પ્રમાણે ભાષાને આપણે ફેરવવાની છે. વિષય કદાચ એકનો એક રહે, પણ ભાષાને આપણે ફેરવવાની છે, એ કરામત છે, એ આપણા વિષયની એક માંગ છે, બરોબર? હવે આમાં મિત્રો ઘણીવાર આપણે લોકો જે નાની સરખી ભૂલો કરીએ છીએ એ ના કરીએ, કે લાઈક ફકરાની શરૂઆતમાં મને એવું લાગે છે કે તમને દેખાશે નહીં, એટલે આપણું લખાણ છે, બરોબર છે? હવે મિત્રો, મોટા ભાગે મેં જોયું છે કે આ જે ફકરો છે ને, આપણે પેરેગ્રાફ જેને કહીએ છીએ, ત્યાં અહીંયા આવી રીતે હાંસી હોય છે, તો ત્યાં વિદ્યાર્થી મિત્રો એરો કરે છે, અથવા પેરેગ્રાફ નથી કરતા, એરો કરે છે, ડેશ કરે છે, તો એ ફકરો નથી. લખવાની એક સ્ટાઇલ છે, મુદ્દો નવો બનાવો છે તો તમે આવો એરો કરો અને પછી અહીંયા પોઈન્ટ બનાવો, તો એ વસ્તુ તમારી અલગ સાબિત થશે. પણ તમે આવી રીતે ફકરાઓ નથી પાડતા અને કૌંસમાં મુદ્દો બનાવો છો, એરો કરો છો, તો એ ત્યાં ખોટું પડશે. મેં ઘણા વિદ્યાર્થીઓને અને ઘણાને વાત કરતા સાંભળ્યા છે કે પેપર લખ્યા પછી 5 મિનિટ અંડરલાઇન કરવામાં આપો. શેના માટે? અંડરલાઇન કરવી જોઈએ, કારણ કે પેપર ચેક કરવાવાળાને ખબર પડે કે તમે આ લખ્યું છે, પણ તમને એનો મૂળ અર્થ ખબર છે કે અંડરલાઇનનું મહત્ત્વ શું છે? અંડરલાઇન એ છે મિત્રો કે જીપીએસસીનો વિદ્યાર્થી, જીપીએસસીની એક્ઝામ તમને યુપીએસસી કક્ષાની લેવાય છે, અને જ્યારે યુપીએસસી કક્ષાની આ એક્ઝામ લેવાતી હોય છે તો તમારી જોડે વિષયગત પર્સનલ એનાલિસિસ માટે આ લોકો અપેક્ષા રાખે છે. હવે જ્યારે તમે પર્સનલ એનાલિસિસ કર્યું છે તો એ મૂકો છો, તો ત્યાં અંડરલાઇન કરો, બતાવો કે મેં આ વસ્તુ વાંચી છે, કારણ કે એક બીના બનશે ને 5 થી 7 અખબારની અંદર એની નોંધ લેવાશે, એનો આર્ટિકલ છપાશે અલગ અલગ ભાષાની.
તો તમે એ વાંચો અને એમાંથી એ તમારો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટને બહુ જ વ્યવસ્થિત રીતે લખો તમારી નોટમાં, અને પછી જ્યારે આપણે એને પેપરમાં લખીએ છીએ તો એ તમારું અંગત સંશોધન છે. તો એની નીચે આડી લીટી જેને તમે અંડરલાઈન કહો છો એ કરો, પણ નહીં કે ફક્ત આ પેજ છે અને પેજમાં બધે જ તમે ઠોકમ ઠાક કરો અંડરલાઈન, તો ત્યાં તમારા માર્ક જતા રહેશે. હા, માર્ક જવા કરતાં હું તો એમ કહું છું કે તમારી બહુ જ ગંદી છાપ ઊભી થાય છે, તો એ વસ્તુ તમે ન કરો. પછી શબ્દોની મર્યાદા બહારનું લખાણ. હવે તમને 150 શબ્દ કયા છે અહીંયા, કંઈ દરેકમાં 1, 2, 3, 4 એવી રીતે શબ્દો ગણવાના નથી, પણ હું તમને જણાવું કે દાખલા તરીકે આપણે અહીંયા અટકી જવાનું છે. આપણને કહેવામાં આવ્યું છે કે તમે અહીંયા અટકી જાઓ, તો તમે અહીંયાથી જ્યારે લખો છો, અહીં એક કોરું પેજ છે તો આપણે અહીંયા બધે લખીએ તો એ તો આપણું ખેતર છે નહીં, એટલે ત્યાં ખેડવા ના જવાય. આપણને જેટલી જગ્યા આપી છે ત્યાં જ આપણે આપણો પાક વાવવો પડે, અને એના અનુસંધાને અહીંયા લખવાનું નથી. આ તમે રફ કામ કરી શકો, મુદ્દા ત્યાં કરી લખી શકો, તમે વિચારી શકો, પોઈન્ટ તમારા લખી શકો કે હું મારો નિબંધ છે એમાં એક પછી એક કેવી રીતે આગળ વધીશ. તો મિત્રો, આ જે તમારું છે અહીંયા તમારે અટકી જવાનું છે. ઓકે, પછી વિરામ ચિહ્નોની અધૂરી સમજ હશે તમારે, અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, અર્ધ વિરામ, આ બધા વ્યાકરણના આપણા મૂળ તત્વો જેનું જ્ઞાન જો આપણી પાસે અધૂરું હશે તો ત્યાં આપણા માર્ક જતા રહેશે. એટલે મારે અહીંયા અલ્પ વિરામ કરવો છે, મારે અહીંયા અર્ધ વિરામ કરવાનો છે, તો એ બધી સમજ તમારી જોડે હોવી જોઈએ. અનુસ્વારની સમજણ તમારી પાસે હોવી જોઈએ. અનુસ્વારના ઉપયોગ અંગે જો તમારી સમજણ ક્લિયર નહીં હોય તો અર્થનો અનર્થ થઈ જાય. દાખલા તરીકે કરતા કરતા આ હોય તો અનુસ્વાર વાળો કરતા જે છે એનો અર્થ થાય પહેલા કરતા તું આજે વહેલી આવી. કરતા એટલે કામ કરતા કરતા, અહીંયા ક્રિયાવાચક છે, અહીંયા સરખામણીવાચક છે. તો આ જે વસ્તુ છે, અને બીજું ઘણું અનુસ્વાર માટે તો એક આખો કલાક ઓછો પડે. એ અનુસ્વારની જે આ સમજ છે એ તમારે કેળવવી જ પડે. સંબોધન, દાખલા તરીકે આમંત્રણ અને નિમંત્રણ નામનો આ શબ્દ, આપણે કોઈ અધિકારી નો કોઈ પ્રસંગ હોય ત્યારે આપણે કહેવું છે તો એને આમંત્રણ કહેવાય, અને કોઈ સામાજિક પ્રસંગ છે તો એને નિમંત્રણ કહેવાય. સવિનય સાથે જણાવવાનું કે તો સવિનય જણાવવાનું કે, એટલે એવા કેટલાય શબ્દો છે જે આપણે આપણી ગુજરાતીની અંદર નથી ઉપયોગ કરવાના હોતા પણ કરીએ છીએ. પછી ઘણાને મેં જોયા છે કે ઘણી જગ્યાએ આપણે જોઈએ છે આવું લખ્યું હોય છે, મળશે તો મળશે. આપણે વિદ્યાર્થીઓ ઉતાવળમાં પેપર જોતી વખતે આ બધા અનુભવો થયા છે જે હું તમારી આગળ મૂકું છું. આપણે તમે છે ને ઉતાવળમાં જ્યારે લખો છો ત્યારે જે તમારી આખી લીટી આખી વાક્ય રચના પૂરી થવાની હોય ને એની જગ્યાએ એ વાક્યનું કેવું થાય છે, અડધે સુધી સાચું હોય ને પછી અડધેથી ફંટાઈ જાય, અને અડધા શબ્દ અમુક વિદ્યાર્થીઓ ઉતાવળમાં ખાઈ જાય છે. મનમાં બોલ્યા હોય, મનમાં ખબર હોય, પણ ઉતાવળ એટલી હોય છે કે અમુક વચ્ચેનો શબ્દ ખાઈ ગયા હોય એટલે વાક્ય અર્થપૂર્ણ બનતું હોતું નથી. અને બોલચાલની આખી તમારી બોલી એક સહજ રીતે આવી જાય છે. આપણે એવું તો આપણે લખીએ જ નહીં પણ ઉતાવળમાં લખાઈ જાય છે, બરોબર છે. એટલે આપણે આ આપણે આવા છીએ. તો મિત્રો, આ વસ્તુ છે આપણી ગુજરાતીની મૂળ. પહેલાં તો મેં તમને થોડી ભૂલો તરફ નજર કરાવી, કારણ કે આપણને આપણી ભૂલો જો ખબર હશે
આપણે ક્યાં હારી શકીએ છીએ એ બાબત જ્યારે આપણને જો ખબર હશે તો જીતવાના રસ્તા મોકળા થઈ જશે. જીત મેળવવી હોય ને તો સૌથી પહેલાં આપણી ઉણપોથી આપણે વાકેફ રહેવું પડે. હું ક્યારે હારી શકું, હું કઈ પરિસ્થિતિમાં હારી શકું, હું કોનાથી હારી શકું એ ખબર હોવી અત્યંત જરૂરી છે. એ સિવાય આપણે જીતી ના શકીએ. જીતના સપના જોઈએ એ બરાબર છે, પણ જીતવા માટે મહેનત કરવી પડે અને મહેનત માટે આયોજન, આડેધડ મહેનત કરાતી નથી. હું તમારી જોડે આયોજનની વાત કરવા આવી છું. બાકી સિલેબસ, આની અંદરના ઉદાહરણો, એ તો પૈસા આપતા ઘણા કોર્સ અને ઘણી પુસ્તકોમાં બહાર મળે જ છે, બધું તમને ખબર જ છે. પણ આ લેક્ચર અને આના પછીના એ લેક્ચર કેમ, કે તમને એક આયોજન મળે અને એ આયોજન દ્વારા તમે તમારી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરો. બરાબર છે? આ લેક્ચર અને આના પછીના યોજાનારા લેક્ચર, આખી બેચીસ, એ બધું જ એના માટે છે. અને એ આયોજન માટે સૌથી પહેલો આપણે જ્યાં મેદાન મારવાનું છે એ પરીક્ષાના સિલેબસ તરફ આપણે જઈએ. જુઓ મિત્રો, આપણને પ્રશ્ન નંબર એક, નિબંધમાં પાંચ પૈકી કોઈ પણ એક ઓછામાં ઓછો તમારે લખવાનો રહે, જેમાં 250 થી 300 શબ્દોની અંદર તમારે લખાણ આપવાનું છે. કેટલું લખવાનું, કેવું લખવાનું, એની આછી રજૂઆત હું હમણાં કરું છું. 20 માર્કનો નિબંધ છે. આમ તો ધ્યાન એવું રાખવાનું છે કે 20 માર્ક પહેલાં, 20 માર્ક છેલ્લા, વચ્ચે બધા 10-10 માર્ક. વિચાર વિસ્તારમાં 3 હશે કોઈ પણ 2 લખવાનો છે. 100 શબ્દોની અંદર તમારે ન્યાય આપવાનો છે, એટલે કે એક નિબંધ તમારો એક વિચાર વિસ્તાર તમારો 50 શબ્દોનો થયો. અને જેમાં કાવ્ય પંક્તિઓ અને ગદ્ય સૂક્તિ બંને આવશે એ વસ્તુ ધ્યાનમાં રહે. સંક્ષેપીકરણ, આપણે ગદ્યખંડમાંથી ભાગ 1/3માં તમારા શબ્દોમાં ટૂંકું કરવાનું છે. ગદ્ય સંક્ષેપ એટલે ટૂંકું કરવું, અને જે ગદ્યખંડ હોય એમાંથી 1/3માં આપણે ટૂંકું કરવાનું હોય છે, જે 10 માર્કનો છે. ગદ્ય સમીક્ષાની અંદર એક ફકરો હશે, એમાં પ્રશ્ન હશે, અને પ્રશ્નોના જવાબ તમારે આપેલી જગ્યાની મર્યાદાની અંદર ન્યાય આપીને લખવાનો રહેશે. પછી ઔપચારિક ભાષણ મિત્રો, તમારા માટે બહુ જ નવો વિષય છે. આપણે સ્કૂલમાં કે કોલેજમાં ક્યાંય ભણીને નથી આવ્યા, અને એની જ જોડે પત્રકાર પરિષદ છે. આ પત્રકાર પરિષદ પણ તમારા માટે નવું છે, એની વાત હું કરું છું. વિગતે વાત તો આપણે લેક્ચરની અંદર કરશું, બેચમાં કરશું. ઔપચારિક ભાષણ એટલે તમારે કોઈ પણ સમારંભની અંદર કોઈ મંત્રી કે કોઈ મહાનુભાવ પોતે જે લેક્ચર આપે છે એ તૈયાર કરવાનું છે. પત્રકાર પરિષદમાં કોઈ પ્રવક્તા પત્રકારોને સંબોધે છે એનું સંબોધન એ લખવાનું છે. અને આ બંનેમાંથી કોઈ બી એક પૂછાય છે. એની ખાસિયત એવી છે કે ઔપચારિક ભાષણ અને પત્રકાર પરિષદ ઓરમાં નથી હોતા, અથવામાં નથી હોતા. બેમાંથી કોઈ બી એક પૂછાય છે, અને એમાં પણ બંનેની લખવાની પદ્ધતિ અલગ છે. આમાં કેવું છે કે એક વ્યક્તિ આખી સભાને સંબોધન કરે છે. આ મૂળ વસ્તુ ના પાયામાં આ પ્રશ્નનું નિર્માણ થયું છે. સમજી ગયા કે એક વ્યક્તિ આખી સભાનું સંબોધન કરતો હોય. બોલચાલની આ એક દુનિયાને તમારે લેખિત સ્વરૂપ આપવાનું છે. તો
આની અંદર એમાં બી બે મુદ્દા, ને બે મુદ્દામાંથી કોઈ બી એક તમને પૂછાઈ શકે, અને ત્યારે તમારે કઈ બારીકાઈ, કઈ ભેદ છે? ભેદ ના હોય તો બેના નામ અલગ ના જ પડ્યા હોય ને? એક સિમ્પલ આપણી સમજ છે, બંનેના નામ અલગ છે તો તમારે લખવાની પદ્ધતિનો બદલાવ લાવવાનો છે. એટલે એ ભાષા ગુજરાતી જ છે પણ છતાંય એની રજૂઆત અલગ અલગ છે. પછી પ્રશ્ન નંબર 6, પ્રચાર માધ્યમ માટેના નિવેદનો. મિત્રો, આ પણ આપણા માટે નવું છે, છતાં પણ આપણે આનાથી બહુ નજીક છે. કોઈ પણ કાયદો, કોઈ બી નિયમ, કોઈ પણ નિર્ણય ગવર્મેન્ટ કે નામાંકિત સંસ્થાઓ દ્વારા જ્યારે પ્રજાને જાણ કરવા માટે મૂકવામાં આવે છે ત્યારે ન્યૂઝપેપરનો સહારો લેવામાં આવે છે, પછી રોડ પરના હોર્ડિંગ્સનો સહારો લેવામાં આવે છે. તમે જ્યાં પણ રહો છો, મને જ્યાંથી સાંભળો છો, તમારા એરિયામાં ખાલી આજે એક ચક્કર લગાવજો, તમને પ્રચાર માધ્યમના નિવેદનનું એક ઉદાહરણ ના મળે તો કહેજો. મળે જ, પ્રચાર માધ્યમનું નિવેદન. અને અત્યારે હાલ તો વરસાદ પડી રહ્યો છે બધી જ જગ્યાએ, તો વરસાદમાં ક્યાં ક્યાં કેવી રીતે સંભાળવું એના માટે ગવર્મેન્ટે મોટા મોટા રોડ પર હોર્ડિંગ્સ મૂક્યા જ છે. તો જ્યારે આ રોડ પર હોર્ડિંગ્સ મુકાય છે એ આપણો જવાબ છે. જવાબ એટલે એની લેખનની શૈલી ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. તમે લખવાની શૈલી ઉપર ધ્યાન રાખશો એટલે તમને ખબર પડશે કે પ્રચાર માધ્યમના નિવેદનમાં મારે કઈ રીતે લખવાનું છે. બરોબર છે, એની વાત આપણે કરીએ છીએ હમણાં. પછી પત્ર લેખન, જે સ્કૂલ કોલેજમાં ભણીને આવ્યા છીએ એ રીતે જ, અને એનું માળખાગત જ્ઞાન અને વિષયગત તમારે પાકી સમજ મેળવવી પડશે. વિષયગત સમજ મેળવ્યા પછી એનું તમે લખી શકો કે વિષયની વાત અને આખું એનું માળખું કઈ રીતે નક્કી કરશો. વિષય, એના ઉપરથી માળખું, અને માળખું નક્કી કર્યા પછી નંબર 3, ભાષા. અને એ રીતે પત્ર થતો હોય છે, કારણ કે જીપીએસસીની અંદર જ્યારે પત્ર મુકાય તો એ પત્રની ભાષા બહુ જ અપેક્ષા રહે છે વિદ્યાર્થીઓ પાસેથી, કે કેવી ભાષાનો ઉપયોગ આ વિદ્યાર્થી મિત્રોએ ખાસ કર્યો છે. બરાબર, બાકી પત્ર તો આપણે જાણ્યો પહેચાણ્યો આ મુદ્દો છે. પછી ચર્ચાપત્ર, ચર્ચાપત્ર મેં હમણાં જ કહ્યું એ રીતે, એ પણ 10 માર્ક્સનો છે, 150 શબ્દોની અંદર આપણે લખવાનો છે. જો તમે વાંચી શકો છો કે વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ અને વ્યક્તિગત પોતાનો અભિપ્રાય આપવાનો છે, પણ કઈ રીતે? વ્યંગ રીતે, કટાક્ષની રીતે, પેલું આપણે ગુજરાતીમાં કહીએ ને દાઢમાં બોલવું, બસ એવી રીતે ચર્ચાપત્ર તમારે રજૂ કરવાનું છે. અને એનું ફોર્મેટ છે, બે ફોર્મેટ છે, બંને ફોર્મેટ ક્યારે ક્યારે ઉપયોગમાં લેવા એ આની અંદર બહુ જ મહત્વનું છે, શીખવાનું છે. હવે અહીંયા દ્રશ્ય લેખન, પ્રશ્ન નંબર 9માં દ્રશ્ય આલેખન આવે છે. એક ફોટો આવશે, એના ઉપરથી તમારે એનાલિસિસ કરવાનું છે. પછી આવે છે અહેવાલ લેખન, એ પણ સરળ છે, એ પણ તમે લોકો ભણીને આવ્યા છો. અહેવાલ લેખનની અંદર પણ આશરે 150 શબ્દ છે, અને અહેવાલ લેખનમાં પણ કોઈ ઘટના બની ગઈ છે એની ઉપરની વાત લખવાની છે. ભૂતકાળમાં, ભૂતકાળની શૈલીમાં, એટલે ઘટના બની ચૂકી છે અને એ ઘટના ઉપર જ્યારે વાત લખવાની છે એને અહેવાલ લેખન કહેવાય. પછી પ્રશ્ન નંબર 11, સંવાદ કૌશલ્ય, જે તમારા માટે તદ્દન નવો છે. સંવાદ કૌશલ્ય એ આશરે 150 શબ્દોમાં તમારે લખવાનો છે, જેમાં બે વ્યક્તિ વચ્ચે સંવાદ, અથવા બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે સંવાદ, અથવા એ લોકો જૂથ ચર્ચા પણ ઘણીવાર માંગે છે, તો જૂથ, એક જૂથ બીજા જૂથ વચ્ચે વાર્તાલાપ કરે તે એ તમારે લખવાનું છે. અને લાઈક હું તમને કહું તો, જ્યારે તમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે તમે પેલું નાટક, ખબર છે આપણે, વાંચવામાં ગુજરાતીની અંદર આવતું હતું અને ટીચર્સ એવું કરે, ચલો અ તું બન, બ તું બન, અને એ જે રીતે આપણે વાંચતા હતા અને જે રીતે લખવાનું છે એ જ રીતે અહીંયા લખવાનું રહે છે. પ્રશ્ન નંબર 11ની અંદર પછી પ્રશ્ન નંબર 12 છે મિત્રો, ભાષાંતરનો. ભાષાંતર એટલે અનુવાદ, ટ્રાન્સલેશન. તમારે તમને આપેલા ફકરાનું
તમારે ગુજરાતીમાં અનુવાદ કરવા છે, ઇંગ્લિશમાં ફકરો હશે, તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનો રહે. બરાબર, તમે કેવો કરો છો, કેવી ભાષાનો ઉપયોગ કરો છો એના ઉપર બહુ જ નિર્ભરતા છે. કારણ કે મિત્રો, તમારે સ્કાય એ આકાશ કહેવાય, પણ આકાશનું ગુજરાતીની અંદર તમે જુઓ ગગન નભ આકાશ આભ, કેટલા કેટલા શબ્દો આપણને મળે છે. અજવાળાનું કરવું હોય તો પ્રકાશ થાય, જ્યોતિ થાય, તેજ થાય, ઉજાસ થાય, ઉદય થાય, ઘણા બધા થાય. તો કયો શબ્દ હું ઉપયોગ કરું તો મારે આની અંદર મારો પેરેગ્રાફ સારો લાગશે, એ નિર્ણય તમે જ્યારે લો છો ત્યારે એ અનુવાદ સારો થાય છે. બરાબર, એટલે અનુવાદ પણ પ્રેક્ટિસ બહુ માંગી લે છે. હવે આની અંદર રૂઢિપ્રયોગ, કહેવત, સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષ, પછી સંધિ, જોડો કે છોડો, વાક્ય રચનાના અંગો, વાક્યના પ્રકારો, એટલે કે કુલ 10 મુદ્દાઓ વ્યાકરણના તમારા પાછળ ઉમેરાય છે. અને આ એક ગણિત જેવું છે. હું એમ કહીશ કે આમાં જો સાચું પડ્યું તો તમારા રોકડિયા માર્ક છે. એટલે મિત્રો, તમને હવે ખબર પડી હશે કે આપણું જે આપણો જે અભ્યાસક્રમ છે એ કયા કગાર પર લખાયો છે. હવે આની અંદર વિષયો કેવા પૂછા છે એ માટે તો આપણે પેપર જોડે જવું જ પડે. એટલે હું હમણાં પેસ્ટન પેપર તમને બતાવું છું. એ પહેલાં આપણી જે આ અધિકારી બેચ છે એમાં પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ એન્ડ ઇન્ટરવ્યૂ આટલાનો આ ત્રિવેણી સંગમ કરીને આ લાઈવ બેચ જે બની છે, જે 1 ઓગસ્ટથી સ્ટાર્ટ થશે, અને એની અંદર મિત્રો તમને આ બધા લાભ મળનાર છે, જેમાં 14 સબ્જેક્ટ, 14 ફેકલ્ટી, લાઈવ લેક્ચર, 500થી વધારે કલાકના લેક્ચર, ડેલી તમારા 2 કલાક રહેશે, રેકોર્ડેડ લેક્ચર, PDF મટીરિયલ, તમારું જે સિરીઝ છે એ GCRT અને NCERT સિરીઝ હશે, 150થી વધારે તમારી ટેસ્ટ, તમારા ટોપિક વાઇઝ ટેસ્ટ લેવાશે, 20 તમારી પ્રિલિમ એક્ઝામ માટેની મોક ટેસ્ટ છે, 18 મેન્સની મોક ટેસ્ટ PDF સ્વરૂપે હશે, ડેલી કરંટ અફેર્સ તો ખરા જ, ઇન્ટરવ્યૂના ગાઈડન્સ અને રેકોર્ડેડ વિડીયોઝ પણ મળશે, મોક ઇન્ટરવ્યૂ, રેકોર્ડેડ વિડીયોઝ, અને આની વેલિડિટી મિત્રો 1.5 વર્ષની છે. એટલે આ વસ્તુ જવા દેવા એવી નથી. કેમ તો અહીંયા જે તમે જોઈ રહ્યા છો એ તમારા આકર્ષણનું કેન્દ્ર હોવું જોઈએ, જે 9999 વિધાઉટ મટીરિયલ અને 13999 વિથ મટીરિયલ સાથે જો આ કોર્સ મળતો હોય અને એની જે વેલિડિટી છે એ પ્રમાણે અને આટલા બધા લાભ સાથે જો મળે છે તો એકવાર વિચાર કરવા જેવો તો ખરો જ. બરાબર, તો સત્વરે આની ઉપર તમારે આ નંબર ઉપર ફોન કરવાનો છે અને તમારે ડાઉનલોડ કરવાનું છે ગૂગલ પ્લેમાં જઈને આ એપ્લિકેશન. એપલના ઉપયોગ કરતા આ રીતે કામ કરશે પોતાનું અને આનો લાભ સત્વરે લેશે. હવે આપણે આપણા વિષય તરફ ફરી વાર જઈએ. ફરી એકવાર મારે વાત કરવી છે જે મુદ્દાની મેં વાત સિલેબસના અનુસંધાનમાં કરી, અને ટૂંકી વાત મારે તમારી જોડે કરવી છે કે કોઈ બી એ મુદ્દાને તમે કેવી રીતે લખી શકો. મિત્રો, આ છે ડેમો લેક્ચર, પણ મને વિશ્વાસ છે કે આપણે લોકો મળવાના છીએ જલ્દી. નિબંધ, વિષયોનો પ્રકાર, મિત્રો તમે જે વાંચી રહ્યા છો કે પ્રકૃતિ વિષયક, આત્મકથનાત્મક, ઐતિહાસિક કે કાલ્પનિક, દેશ દુનિયામાં ચાલી રહેલી ગતિવિધિઓને આધારિત, ઘટના પ્રધાન જીવન મૂલ્યોને આધારિત, આ જે છે એમાંથી કોઈ પણ નિબંધ કોઈ બી વિષય બનાવીને પૂછે, દાખલા તરીકે વિકાસની બીજી બાજુ પર્યાવરણનો વિનાશ, વિકાસ અને પર્યાવરણનો વિનાશ, હવે આ વસ્તુ તમે ન્યાય આપો. તે વર્તમાન સમયના ધરી ઉપર ચાલી રહ્યું છે અને પર્યાવરણમાં આવનારા ચેન્જીસ એ તમારે લખવા પડે. ને કેમ આવે છે આ ચેન્જીસ? એના કારણભૂત તત્વ આપણે પોતે જ છે. બરાબર, આપણે પોતે જ
આ પર્યાવરણને છિન્ન ભિન્ન કર્યું, તો એની અંદર તમારે ત્રણ ભાગમાં નિબંધને વહેંચવાનું છે. પ્રસ્તાવનામાં શરૂઆત જ હોય, શરૂઆતમાં તમે વિકાસની વાત લખી શકો, એની વ્યાખ્યા આપી શકો, પર્યાવરણની વ્યાખ્યા આપી શકો, પણ મુખ્ય ભાગની અંદર તમારે ચિંતા અને ચિંતાની સાથે સાથે આ પ્રશ્ન જે નિબંધમાં પૂછાયો છે એ સમસ્યાગત છે, તો એ સમસ્યાની વિગતે રજૂઆત અને ક્યાં ક્યાં શું થઈ રહ્યું છે પર્યાવરણમાં, જે પર્યાવરણ પોતાની ધરી પરથી હલી ગયું છે, પ્રકૃતિ આજે વિનાશ તરફ જઈ રહી છે, પ્રકૃતિ આજે રૂઠી છે, તો કઈ રીતે અને આપણાથી જ આ બધું બની રહ્યું છે, માનવ જાતથી જ, તો એ બધું જ તમે આની અંદર લખી શકો. પણ આની અંદર મારું એક સલાહ એવી છે કે તમે આંતરિક મુદ્દા બનાવો. મિત્રો, તમને જ્યારે 250-300 શબ્દોની અંદર લખવાનું કહે આ લોકો, તો તમારે આટલા પેજની અંદર લખવાનું આવે. અહીંયા નિબંધો લખ્યા હશે, અહીં શીર્ષક લખશો તમે, અને આટલા 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 આટલી જગ્યા છે જેની અંદર તમારે નિબંધ લખવાનો છે. અને આ જે જગ્યા છે એ કોરી છે, અહીંયા આવવાનું નથી, નહીંતર આઉટ. અહીંયા મારી દ્રષ્ટિએ હું તમને કહીશ કે તમે આંતરિક નિબંધોના આ નિબંધના મુદ્દાઓ લખો. તમારી પાસે 13 મિનિટ છે, 13 મિનિટમાંથી ચલો ભાઈ 15 મિનિટ આપણે ઉપયોગમાં લીધી, તો તમે તમારી 3 મિનિટમાં તમે વિચારી લો કે મારે એક તો કયો નિબંધ લખવો છે, પછી હું એમાં સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે આગળ વધીશ. ખાલી મુદ્દા લખી તો હવે મુદ્દા તમે અહીં નથી પાડતા, પણ પેરેગ્રાફ પાડો છો, પણ તમારે નિબંધમાં સારા માર્ક લેવા માટે જોઈશે સળંગ સૂત્રતા. જો નિબંધમાં સળંગ સૂત્રતા નહીં હોય, એટલે કે કહેવાનો મતલબ પહેલી વાત પહેલાં જ આવવી જોઈએ, છેલ્લી વાત છેલ્લે આવવી જોઈએ, વચ્ચેની વાત વચ્ચે હોવી જોઈએ, એક્ઝામ્પલ્સ પછી કોઈ કોટ્સ એનો ઉપયોગ ખૂબ સારી રીતે થવો જોઈએ. હવે આ જો સળંગ સૂત્રતા તમે નથી જાળવી શકતા તો તમારા માર્ક ત્યાં કપાઈ જશે. તમે વિચારો કે એક પછી એક સ્ટેપ જો સમજાવવામાં મૂકવામાં આવે તો એ બહુ જ અસર કરતા રહે છે. વાત શું છે ને એના કરતાં વાતની રજૂઆત કેવી છે ને એ માર્ક આપે છે. આટલું ધ્યાન રાખજો, સમજો છો તમે? ઘણીવાર જમવાનું સારું નથી હોતું, પણ જમવાની થાળી સારી રીતે પીરસાઈ હોય ને તોય લોકોને મજા આવી જાય છે. તો કહેવાનો મતલબ તમારું લખવાની, તમારી લખવાની, તમારા વિષયની રજૂઆત બહુ જ અગ્રિમ ક્રમે આવે છે. કઈ રીતે એક પછી એક તમે તમારું સ્ટેપ મૂકો છો, એટલે પહેલાં પ્રેક્ટિસ એની કરજો. મને બધું જ આવડે છે અથવા મને કશું જ નથી આવડતું, આ બે ખ્યાલ ક્યારેય રાખવાની મગજમાં. આપણે મધ્યમાં રહેવું, આપણે બધું જ શીખવાનું છે પણ હું ડફોડ નથી, સમજી ગયા? અને આમ પણ આપણે વિદ્યાવાન થવા આવ્યા છીએ, બરોબર, જ્ઞાની થવા નથી આવ્યા. આટલું ધ્યાન રાખજો, મારી વાત તો કદાચ નહીં સમજાય. જ્ઞાની, જ્ઞાન એટલે ફક્ત આપણને સમજ હોવી, ખબર હોવી, પણ વિદ્યાવાન એટલે પારંગત થવું. લિબર્ટી તમને વિદ્યાવાન કરવા માટે આ કામ કરી રહી છે. જ્ઞાની તો તમે પુસ્તક વાંચીને બની જશો કદાચ, પણ મિત્રો વિદ્યાવાન બનવાનું છે. તો આ જે વસ્તુ છે,
આ ઇએશન, સમજી ગયા? આયોજન, આયોજન અને વિષયને વન બાય વન મૂકવું, એ તમારા નિબંધમાં તમને 20માંથી ઘણા માર્ક આપી જશે. સમજી ગયા? તો આ વસ્તુ આજથી ગાંઠે મારી લેજો. જીપીએસસીનો નિબંધ અઘરો નથી, પણ આયોજન વગરનો હોય છે એટલે અઘરો લાગે છે. એટલે આપણે આયોજન કરતાં શીખીશું અને એને કેવી રીતે લખવાનો એ પ્રેક્ટિસ સતત ખૂબ જરૂરી છે. હવે વિચાર વિસ્તાર. મિત્રો, વિચાર વિસ્તાર પણ આપણે નાના હતા ત્યારથી આપણે ભણતા આવ્યા છીએ. વિચાર વિસ્તાર આપણે પરીક્ષામાં 2 લખવાના છે, તો એની અંદર તમારે અર્થ, સમજૂતી, સાર, આ 3 મુદ્દા છે મિત્રો. 3 મુદ્દાની અંદર કોઈ પણ એક વિચાર વિસ્તારને તમારે ન્યાય આપવાનો છે. અહીં તમે અર્થ સ્પષ્ટ કરો, આ સમજૂતી આપો અને સાર લખો. બરોબર? નહીં માફ, નીચું નિશાન, ચૂક માફ, નહીં માફ, નીચું નિશાન, વિદ્યા વિનયથી શોભે છે. આ આ બધા જ આવા કંઈક વિચારો આપણે સ્કૂલના બોર્ડ પર કે સ્કૂલોમાં વાંચી અને સમજીને આવ્યા છીએ. જીપીએસસીની અંદર આપણને જે વિચાર વિસ્તાર પૂછે છે, એ વિચાર વિસ્તાર આપણી પોતાની લાગણીઓ અને અભિવ્યક્તિને હલાવી નાખે એવા હોય છે. અને આ વિચાર વિસ્તારો સાહિત્યની દુનિયામાંથી આવે છે. સાહિત્ય જગતનું જ્ઞાન તમને જો ઓછું હોય, પંક્તિઓ, શેર, શાયરી અથવા તો ગદ્ય સૂક્તિઓ સીધી જ આવે છે. હું એક પંક્તિ કહીશ કે ધૂમકેતુ એવું કહેલું કે જ્યારે એક વ્યક્તિ બીજાની લાગણીઓથી વિચારતા થઈ જશે ને, તો અડધું જગત શાંત થઈ જાય. આપણું અડધું જગત છે એ શાંત થઈ જાય છે, થઈ જાય જો બીજાના દ્રષ્ટિકોણથી આપણે વિચારતા થઈ જઈએ તો. બરોબર છે? તો આ જે વસ્તુ છે, હવે એને સમજાવવી હોય તો આપણે કેટલી ડીપમાં જઈ અને વાત મૂકવી પડે. કે અર્થમાં તો ખાલી 2 લીટી તમે લખો એ ચાલે, પણ સમજૂતીની અંદર બીજાના વિચારોને સમજવા એટલે શું એ આખું સમજાવવું પડે. સમજૂતીની અંદર બીજાના વિચારોને સમજવા એટલે સમજવું, સમજ શક્તિ શું? સમજ શક્તિ એટલે આપણે બીજાના વિચારોને જીવીએ, બીજાનું જીવન જીવીએ. કોઈ ગરીબ છે આપણે સમજી લીધું, હા બહુ ગરીબ છે, બરોબર છે, પણ એ ગરીબની ગરીબાઈ, એ ગરીબ વ્યક્તિની જે ગરીબાઈ છે, એ ગરીબાઈને સમજવા માટે એ ગરીબાઈને જીવવી પડે ત્યારે સમજાય, બાકી ના સમજાય. તો એ વસ્તુ, એ દ્રષ્ટિકોણ તમારા વિચાર વિસ્તારમાં તમારા લખાણની શૈલીથી આવવો જોઈએ. કૈદો મોતને ધાકમાં રહેવાનું રહેવા દે, હું એનાથી એ અઘરી જિંદગી જીવીને આવ્યો છું. કે મોત તારાથી અઘરી જિંદગી જીવીને આવે, લોકોને મોતની બીક હોય, પણ મારી તો જિંદગી જ એવી રસાકસી ભરી રહી છે કે હું એનાથી એ વધારે અઘરી જિંદગી જીવીને આવ્યો છું. એટલે તું મને ડરાવી નહીં શકે. એટલે જિંદગીના સંઘર્ષોને વ્યક્ત કરતી વાત આની અંદર છે. બરોબર? મનુષ્યના કર્મની કાલીમાને ધોવા લઘુ અશ્રુબિંદુ. મનુષ્યના કર્મની કાલીમાને, આપણા કર્મથી થતી કાળા કર્મ આપણા, જે આપણને જ ખબર હોય, કર્મની કાલીમાને ધોવા એક નાનકડું આંસુ એટલે કે પસ્તાવો. જ્યારે પસ્તાવો થઈ જાય કે મેં આ ખોટું કર્યું છે, એટલે એ પસ્તાવો તમારા ખરાબ કર્મને ત્યાંથી દૂર ભગાડે છે અને તમારામાં એક સારા વ્યક્તિત્વ અને વ્યક્તિત્વ બેયનો જન્મ થતો હોય છે.
ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તકને હાથ. ઉમાશંકર જોશી, ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગ્યું. એક ખમીરાઈ, એક ખુમારી આની અંદર આપણે જોઈ શકીએ છીએ. ખમીરવંતુ આ એક વાક્ય, ત્રણ વાના મુજને મળ્યા, મને ત્રણ વાના, વાના એટલે વસ્તુ, મને ત્રણ વાના, ત્રણ વસ્તુ મળી છે, હૈયું મસ્તકને હાથ. મેં તમને હમણાં જ કહ્યું, શરૂઆતમાં જ તમને કહ્યું કે તમારું હૃદય, તમારું મગજ અને તમારી કલમ જ્યારે એક ધરી ઉપર કામ કરશે ને ત્યારે તમને હરાવવાવાળું કોઈ નહીં પેદા થાય. હૈયું મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાથ, જ્યાં ચોથું નથી માંગવું. હું ચોથું માંગવા માંગતો નથી, મારી પાસે ઘણું બધું તમે આપી દીધું છે અને આ ત્રણના સહારે હું જગત જીતીને બતાવીશ. આપણી સફળતા આપણા પોતાનામાં છે, સફળતાને બહાર શોધવાની જ નથી. ઈશ્વરે આપણને ઘણું બધું દીધું છે, જે કોઈની પાસે નથી એ આપણી પાસે છે. આપણી પાસે આપણા આઈડિયા છે, આપણી પાસે આપણી બુદ્ધિ છે, આપણે વિચારી શકીએ છીએ, આપણે અટકી શકીએ છીએ, આપણે ગતિ કરી શકીએ છીએ. એટલે ગતિ કરવી ને અટકવું એ બુદ્ધિ હોવી જોઈએ, કે બધી જ જગ્યાએ દોડ 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 ના કરાય, કે વધારે અટકાય બી નહીં, અટકીને ઊભા થવાની બી એક આવડત હોવી જોઈએ. એટલે આ બધું જ આપણને ઈશ્વરે આપ્યું છે, તો ઈશ્વરનો આભાર માનીને આપણે લાગી પડવું જોઈએ. ઘડુલી ક્યારે શિર પર ચડી, માટીને મોટપ ક્યારે મળી? મિત્રો, આમાં બધામાં જો તમે એકવાર નિરીક્ષણ ફરી કરશો ને, આના સિવાય બીજા બીજે તમારી જોડે હશે, એક નાનકડી ટીપ્સ કહું વિચાર વિસ્તારને સમજવાની. વિચાર વિસ્તાર જ્યારે અઘરા પડે ને ત્યારે એક વસ્તુ વિચારજો, ઉપરની લીટીનો જવાબ નીચેમાં તમને દેખાશે અને નીચેની લીટીનો જવાબ ઉપરમાં દેખાશે. વિચાર વિસ્તાર જ્યારે અઘરા પડે ત્યારે તમારે એક એક શબ્દનો અર્થ કાઢવાનો, અઘરા પડે ને ત્યારે દેખીતી રીતે એક એક શબ્દનો અર્થ કાઢવાનો અને પછી આંતરિક ગર્ભિત ભાવ શોધવાનો. કારણ કે વિચાર વિસ્તારમાં, ગર્ભમાં છુપાયેલો એક એવો ભાવ હોય છે જે બાહ્ય દ્રષ્ટિથી નથી દેખાતો. ઘડુલી ક્યારે શિર પર ચડી? ઘડુલી એટલે ઘડો. મસ્તક પર ક્યારે ચડ્યો? પ્રશ્નમાં છે. જ્યારે માટીને મોટપ ક્યારે મળી? માટી એટલે રસ્તા ઉપર કે આપણા પગ નીચે કચડાતી ધૂળ, એને બળપણ ક્યારે મળ્યું? મોટપ એટલે બહુમાન. જ્યારે ગળો મસ્તક પર ચડ્યો, ગળો મસ્તક પર ક્યારે ચડ્યો? તો માટીને મોટપ મળી ત્યારે એકબીજાનો જવાબ બને છે. અને માટીને મોટપ ક્યારે મળે છે? જ્યારે ખૂંદાય છે, ગુંદાય છે, નિંભાળામાં શેકાય, પેલા ચાકડા પર આકાર લે છે, નિંભાળામાં શેકાય છે, બધું જ બન્યા પછી એને ઠોકવામાં આવે છે અને એમાં પણ સાર્થક થાય, તૂટે નહીં, પછી એને ઘડા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે અને ઘડો કૂવામાં ઉતરે છે. કૂવામાં જ્યારે ઘડો ઉતરે ને એ છલકાય નહીં ત્યારે સભર બનીને બહાર આવે, ત્યારે એ મસ્તક પર આવે છે. એટલે ભરેલું, સભર બનવું એ આપણા જીવનની સૌથી મોટી સફળતા કહેવાય છે. સભર બનવું એ સફળતા છે, પણ સફળતા એટલે કે સભરતા મેળવતા મેળવતા ઘંટીના આટા આવી જાય એવી કહેવત સાર્થક બને છે. બરોબર? પછી સંક્ષેપીકરણ. મિત્રો, સંક્ષેપીકરણની અંદર તમને આ રીતે અહીંયા એક સંક્ષેપ અપાયો હશે અને અહીં તમારે એનો જવાબ લખવાનો થશે. બરોબર? હવે સંક્ષેપમાં અમુક વસ્તુ ધ્યાન એવી રાખવાની છે કે જે શબ્દો તમને અપાયા હોય, દાખલા તરીકે અહીંયા તમને 210 શબ્દ છે તો તમે અહીંયા 70 શબ્દોમાં જ કરશો, મતલબ 3 વડે ભાગવાનું છે. ભાગાકાર કર્યા પછી તમારે અહીંયા એટલા શબ્દોમાં આ લખવાનું છે. હવે ટૂંકું જ્યારે કરવું છે ને એ અઘરું છે, જીવનમાં ટૂંકું કરવું એ જ અઘરું હોય છે. સફળતા મેળવવી અઘરી એટલા માટે છે, મેં હમણાં જ કહ્યું એમ કે અટકવું અને ક્યાં દોડવું એનું જ્ઞાન આપણી પાસે નથી હોતું.
અને એટલે જ અહીંયા શબ્દોને તમારે મર્યાદિત કરવાના છે. એટલે એક શબ્દમાં તમારો બે વાક્ય આવી જાય એવી રીતે જ્યારે તમારે લખવાનું હોય ત્યારે બહુ જ અઘરું પડે છે. કારણ કે આપણી પાસે ઓછા વાંચનના પરિણામે, ઓછું વાંચન કહીશ એટલે સમજી લેવાનું બહારનું ઓછું વાંચન, ઓછા વાંચનના કારણે આપણી પાસે શબ્દભંડોળ ઓછો હોય છે. શબ્દભંડોળ ઓછો હોય છે એટલે આપણી પાસે પર્યાયવાચી, પારિભાષિક શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ એ આવતા નથી. ટૂંકમાં પણ આપણે સચોટતા નથી આપી શકતા અને જે જરૂરી છે. સ્કૂલમાં તમને એવું શીખવતા કે જે પ્રશ્ન છે એમાંથી આડી લાઈન કરો ને બધું લાવીને નીચે મૂકી દો, એવું કરવાનું નથી. તમારે તમારો મૌલિક મૂળ ફકરામાંથી હાર્દ લેવાનો છે અને મૂકવાનો છે. મૌલિક ભાષામાં સંક્ષેપ એનું નામ, શીર્ષક માંગ્યું હોય તો લખો નહીતર ના લખો, કારણ કે ઘણીવાર મૂળ જવાબને એ સાર્થ થતું નથી એટલે અસરકારકતા બતાવી શકતું નથી. એ શીર્ષક તમારું અસરકારક હોવું જોઈએ. હવે અહીંયા છે ને મૂળ ફકરામાં આ લોકો અહીંયા લેખકનું નામ લખશે, બરોબર, પણ આપણે અહીંયા લખીશું આપણે અહીં લેખકનું નામ નહીં લખીએ. જવાબમાં, જવાબમાં લેખકનું નામ કેમ નહીં લખીએ? કારણ કે આ જવાબ તમે તૈયાર કરો છો, લેખક નહીં, સમજ્યા? એટલે લેખકનું નામ જે અહીંયા હોય એ નામ જવાબમાં નહીં આવે. એ જગ્યાએ 30 જે પણ શબ્દ તમારા થતા હોય મૂળ ફકરાને આધારિત એ તમારે લખવાના રહેશે. મૂળ ફકરાની અંદર ઘણીવાર એક્ઝામ્પલ્સ એ લોકો મૂકતા હોય છે, કારણ કે તમને મૂળ વાત એ લોકોને સમજાવવી હોય છે તો એવા તબક્કે તમે એક્ઝામ્પલ કાઢી શકો, બરોબર, કારણ કે તમારે મૂળ વાત, મૂળ સાર રજૂ કરવાનો છે એટલે તમે એ બે ધડક તમે કાઢી શકો છો, બરોબર. એટલે તમે આ રીતનું ડિસિઝન લઈ અને સંક્ષેપ લખી શકો. સંક્ષેપમાં સારા એવા માર્ક વિદ્યાર્થીઓ ખાસ લેતા હોય છે, પણ જો ભાષા અને મૂળ ફકરો ન સમજવાની અશક્તિ હોય તો એ અશક્તિ આપણને જવાબમાં પણ વર્તાય છે. તો આ ધ્યાન રાખવું, સંક્ષેપ આ રીતે સહેલો અને એ રીતે જ અઘરો પડે છે. હવે એક ગદ્ય સમીક્ષાની વાત કરીશ. ગદ્ય સમીક્ષામાં પણ મૂળ ફકરો આવી રીતે પ્રશ્ન જે આપ્યા છે એ પ્રશ્નમાં તમારે જવાબ લખવાના રહેશે. જવાબ માટે મિત્રો અમુક મર્યાદા, લીટીની મર્યાદા આપી હશે અને એમાં જ તમારે જવાબ લખવાના છે. એવું નથી કે ઉપરા ઉપરી લીટી ચડાવીને તમે જવાબ લખો. એટલે જે જગ્યાની મર્યાદા છે એ તમારા શબ્દોની મર્યાદા નિર્ધારિત કરશે, નક્કી કરશે. એટલે ત્યાં તમારા માટે એક પ્રશ્ન છે કે ટૂંકમાં બધું જ આવી જાય એવી રીતે હું લખીશ. અહીં મારે એક ખાસ વાત કરવી છે કે ગદ્ય સમીક્ષામાં હમણાં હમણાં વાર્તાઓ, લઘુકથાઓ આવવા લાગી છે અને એટલે જ મારો એક અંગત સલાહ છે કે જે લોકો મને સાંભળી રહ્યા છે એ લોકો માટે અંગત સલાહ એવી છે કે લઘુકથા વાંચતા થજો. લઘુકથા જ્યારે તમે વાંચશો ત્યારે મને ખબર છે કે તમને ખબર નહીં પડે, પણ એ વિશ્વાસ છે કે તમે મને મળવાના છો અને એ વખતે તમે મને જે વાંચેલી લઘુકથા છે એ મારી જોડે રજૂ કરજો. આપણે એ લઘુકથાના અનુસંધાને ગદ્ય સમીક્ષા ભણીશું. પ્રશ્નો હું મારી જાતે જ તમને બનાવીને આપીશ અને પછી આપણે એમાં જવાબો કઈ રીતે લખવા એ સમજીશું. હાલાકી એ વખતે હું તમારી જોડે ફિલોસોફિકલ ફકરા અને વાર્તાઓના ફકરા પણ રજૂ તો કરીશ, પણ તમારા માટે તમે વાંચો અને તમારી રીતે તમારી વિકાસ
શક્તિ ખીલે એટલા માટે આ વાત તમને હું અહીં મૂકી રહી છું. બરાબર છે? એટલે ગદ્ય સમીક્ષા જે છે મિત્રો, એ અત્યાર સુધી બહુ જ સરળ આ મુદ્દો હતો, કારણ કે વિદ્યાર્થીઓ આમાંથી 8-8 માર્ક લે એટલો સરળ, અથવા 10-8 માર્ક વિદ્યાર્થીઓ લેતા હતા. પણ હવે આ મુદ્દો અઘરો કેમ થઈ ગયો છે? મેં કહ્યું ને એ જ કારણે, કારણ કે આપણે આ બધું જે વાંચવાનું ચૂકી ગયા છે, આ લોકોને કોઈક કહી દે છે કાનમાં કોઈક કહી દે છે કે આપણે શું વાંચતા નથી, આપણે તો ફક્ત અભ્યાસને પુસ્તકો વાંચીએ છીએ. તો ત્યાં આ લોકોએ ઉપયોગ કર્યો છે અને ગદ્ય સમીક્ષામાં આ વાત આવી ગઈ છે. હવે આની અંદર જ્યારે તમને એવો પ્રશ્ન પૂછે કે ફલાણા લેખકનું કહેવું શું હતું, કારણ કે સંક્ષેપની જેમ અહીંયા પણ લેખકનું નામ લખેલું હશે, તો જ્યારે જવાબ લખો ત્યારે અહીંયા તમે બે ધડક લેખકનું નામ લખી શકો છો. બરાબર છે? અહીંયા તમારે તમારું નામ નથી લખવાનું. અને પહેલામાં સંક્ષેપની અંદર મેં કહ્યું હતું કે લેખકનું નામ જવાબમાં ના લખતા, પણ આમાં તમે લખીને તમારો જવાબ શરૂ કરશો તો તમારા માર્ક અને તમારી છાપ બંને સારા પડશે. બરાબર? તો આ વસ્તુ ધ્યાન રાખજો. પછી પ્રચાર માધ્યમના નિવેદન. હા, હું અહીંયા આવું પછી આપણે પાછા જઈએ. ઔપચારિક ભાષણ મિત્રો, એના પછી આવે છે ઔપચારિક ભાષણ અને પત્રકાર પરિષદ. એ શું છે હું જણાવી દઉં. કોઈ પણ મંત્રી, કોઈ પણ મહાનુભાવ જ્યારે પોતાની રજૂઆત કરવા માટે સભાને સંબોધે એને કહેવાય છે ઔપચારિક ભાષણ. એમાં એ સમાજના વિકાસ માટેનો દ્રષ્ટિકોણ જ વાત કરતો હોય કે સમાજને જે ઉપયોગી થતું હોય. એ પર્ટિક્યુલર તમને કોઈ સબ્જેક્ટ આપવામાં આવશે, તમે કોઈ મંત્રી છો એવું રીતે રજૂઆત કરવામાં આવશે, અને તમારે એમ પોતાના પોસ્ટ, પોતાના હોદ્દાને છાજે એ રીતે એક લેક્ચર, એક ભાષણ તૈયાર કરવાનું છે જે પ્રજાને જ્યારે સંબોધતો હોય કોઈ ભાષક ત્યારે. લાઈક હું તમને કહું કે ક્લાસમાં જ્યારે આપણે ભણીએ ત્યારે આપણે હસી મજાક કરતા, આપણે કોઈ નાની વાર્તાઓ કરતા. મારી જોડે ભણેલા વિદ્યાર્થીઓને ખબર છે કે ગુજરાતી તો આપણે બહુ મસ્તીની રીતે ભણીએ છીએ, કે નાની નાની વાર્તાઓને એ રીતે કરતા આપણે દરેક મુદ્દાને સમજીએ છીએ. તો એવી જ રીતે એક ભાષક સામે રહેલા લાખોની સંખ્યાની મેદની જોડે હસતા હસતા મોટાભાગે વાત કરતો હોય છે. જો મોટાભાગે એટલા માટે શબ્દ વાપરું છું કે ઘણા લોકો આમ જોઈ જોઈને બોલી જતા હોય, તો એવા સમયે જ્યારે જો જોઈ જોઈને બોલી જતા હોય તો એવા સમયે શું થાય છે? પ્રશ્ન, જે શ્રોતાગણ છે એ શ્રોતાગણને થાક લાગે, ઊંઘ આવે અને ઘણા બગાસા ખાતા અથવા તો જોકા ખાતા પકડાય. બરાબર? એ આપણા માટે નવી વસ્તુ નથી. તો ઔપચારિક ભાષણ જે છે એ આવું છે, સરળ અને સહજ રીતે આપણે આપણી વાતને મૂકી શકીએ એ જરૂરી છે. ઔપચારિક ભાષણમાં પ્રસ્તાવના, ભાષણનો મુખ્ય ભાગ અને ઉપસંહાર, એમ ત્રણ ભાગમાં, આમ તો દરેક મુદ્દામાં એ જ રીતે તમારે લખવાનું છે. અને તમે આમાં શેર, શાયરી લખી શકો, કોઈ જોક લખી શકો, કોઈ અવતરણ લખી શકો, કોઈ કાવ્યની પંક્તિ લખી શકો. બરાબર છે? અને તમારી તાર્કિક રજૂઆત પણ એટલી જ જરૂરી છે, તમારી ફિલોસોફિકલ વાતો પણ એટલી જ જરૂરી છે. તમારે સમાજને ઉપયોગી સૂચનો, સલાહ એ અહીંયા આપવાના છે, તો તમે એ રજૂઆત અહીંયા કરી શકો. બરાબર? એટલે ઉપસંહારમાં વક્તા પોતાનો આભાર માને છે, શરૂઆતમાં ક્યારે આભાર મનાતો નથી. આ વસ્તુ ધ્યાન રાખજો. ઘણા પેપરોમાં જોઉં છું તો વિદ્યાર્થીઓ શરૂઆતમાં જ આભાર માની લેતા હોય છે. શરૂઆતમાં આભાર માનવાનો નથી, આભાર હંમેશા અંતમાં જ મનાય. આ વસ્તુ ધ્યાન રાખજો. પછી પત્રકાર પરિષદ. મિત્રો, પત્રકાર પરિષદ છે ને એનું માળખું આવું છે. અથવામાં પૂછાય છે ઔપચારિક ભાષણના અથવામાં. મેં તમને ઔપચારિક ભાષણ માટે એક વસ્તુ કહી કે ઔપચારિક ભાષણમાં વક્તા શ્રોતા જોડે સરળતાથી રહે છે,
હસાવે ખરો અને પોતાની જે તાર્કિક વાત કરવી છે કે પણ ખરો. હસતા હસતા વાત, એકબીજા સાથે વાત કરતા કરતા ઘણીવાર વાત કરે છે. વક્તા શ્રોતાની સાથે પૂછે, કંઈક વાતો કરે અને પછી પોતાની વાત કહી દે. જ્યારે આની અંદર એવું કંઈ હોતું નથી. આની અંદર બોલનારને કહે છે પ્રવક્તા અને સાંભળનાર હોય છે પત્રકાર. બરોબર. અને આમ તો પત્રકાર પરિષદ આ બે ભાગમાં વહેંચાયેલી છે કે પ્રથમ ભાગમાં પ્રવક્તા છે એ વિષયને લગતી વિગતો પત્રકારોને વાંચીને સંભળાવે છે, તો બીજા ભાગમાં પ્રવક્તા પત્રકારો વચ્ચેની પ્રશ્નોત્તરી હોય. હવે આપણે જે કરવાનું છે એ આ પ્રથમ ભાગનું લખાણ આપણી પરીક્ષા માટે આઈએમપી વસ્તુ છે. આપણે લોકો આ જ લખીશું, પણ આ માળખું ખબર હોય તો સારું, પણ આ આપણે લખવાનું નથી. આ લખવાનું છે પ્રવક્તા પોતાની વાત પત્રકારો સામે મૂકે છે. અહીંયા એક પ્રશ્ન, ગુજરાત સરકારના પત્રકાર પરિષદ માટે પ્રવક્તા કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? મને ખબર છે તમે મને જવાબ અત્યારે નહીં કહી શકો, પોતાની રીતે શોધજો. બરોબર. આપણે આ પ્રશ્નનો જવાબ મેળવવો જ રહ્યો. અને હવે વાત આવે છે લેખન શૈલીની, પત્રકાર પરિષદમાં કેવી રીતે લખાય. તો મિત્રો, બહુ જ સરળ છે. ઔપચારિક ભાષણમાં ભાષક, વક્તા, ભાષક એટલે વક્તા, વક્તા શ્રોતાઓને જે વાત કહે છે ને એ હસતા હસતા રમતા રમતા સરળ રીતે વાત કહે છે. જ્યારે આની અંદર જે પ્રવક્તા છે એ ફક્ત માહિતી આપે છે. શરૂઆત થાય ત્યારે એમ કે પત્રકાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે, અને પછી એ સરકારે જે પણ નિયમો કે નિર્ણયો માટે એને મોકલ્યો છે કહેવા એ જોઈ જોઈને વાંચી જાય છે. એટલે જ્યારે કોઈ લેક્ચર જોઈ જોઈને વાંચતું હોય એ, અને જ્યારે કોઈ એકદમ સરળ રીતે સહજ રીતે બોલતું હોય, પ્રવાહમાં બોલતું હોય, ત્યારે જે બોલાય, આ બેમાં ભેદ તમે પારખી શકો ખરા? આ જ શૈલીમાં લખવાનું છે. પહેલામાં ભાષાની પ્રવાહી શૈલી અને આમાં ભાષાને એક નિયંત્રણમાં રાખીને લખાતી શૈલી. આ બે શૈલીનો ભેદ એ તમારા આ બે મુદ્દાને જુદો પાડે છે. બાકી કશો જ ભેદ નથી. સાંભળવાવાળું ટોળું જ છે, બોલવાવાળું એક જ છે, પણ સમય, સંજોગ અને પરિસ્થિતિ અલગ છે. બરોબર. પછી આવે છે પ્રચાર માધ્યમના નિવેદન. મિત્રો, પ્રચાર માધ્યમના નિવેદન એટલે જાહેરાત કહેવાય. પ્રચાર માધ્યમનું નિવેદન છે ને દેખાવમાં આ રીતે બને. સરકાર તરફથી કે કોઈ નામાંકિત સંસ્થા તરફથી કોઈ વિષય વસ્તુની કોઈ કોઈ રજૂઆત થતી હોય જે સામાન્ય જનતાને કામમાં લાગે એવી હોય, તો એ માટે એ લોકો પ્રચાર કરે, અને પ્રચાર લેખિત સ્વરૂપે કરે ત્યારે એ ન્યૂઝપેપરમાં છપાય મોટાભાગે, અને સાથે સાથે રોડ પરના હોર્ડિંગ્સમાંય છપાય. અહીંયા જે તે મંત્રાલય કે જે તે સંસ્થાનું નામ હોય, હોદ્દેદારની સહી હોય, પછી આ જાહેરાત છે તો જાહેરાત ક્રમાંક હોય, તારીખ હોય, સ્થળ હોય, એવી વિગતો આવે છે. અને અહીંયા તમારે જાહેરાત કરવાની છે કે ભાઈ કોઈ રસી લેવાની છે, બધાએ ફરજિયાત, તો રસી કેમ લેવાની છે, કેવી રીતે લેવાની છે, ક્યાં મળવાની છે, નહીં લેવા આવે, નહીં લેવામાં આવે તો શું સજાને પાત્ર છે, ને એ બધી વિગતો તમારે અહીંયા લખવાની છે. ગવર્મેન્ટ કેમ આ રસી લેવાનો આગ્રહ રાખે છે એની સળંગ વિગતો અહીં લખવાની છે ગદ્યાત્મક સ્વરૂપે.
અને આ જાહેરાતના સ્વરૂપે આ એરો જે કર્યા છે એ એક એક પોઈન્ટમાં લખવાના છે. આ બધું ફટાફટ એટલે બોલી રહી છું કે મિત્રો, પ્રચાર માધ્યમના નિવેદનો જ્યારે પેપર ચેક કરવાના આવે છે ત્યારે ઘણીવાર હું જોઉં છું કે સળંગ રજૂઆત હોય છે, સળંગ રજૂઆતને માર્ક નહીં મળે. આ માળખું દોરીને એટલે બતાવું છું કે પ્રચાર માધ્યમનું નિવેદન જ્યારે લખાય ત્યારે આવી રીતે દેખાવું જોઈએ. વિષય તો ગમે ત્યાં આવશે પણ એ દેખાવું જોઈએ. અને રોડ પરના હોર્ડિંગ્સ આજે જોજો, કોઈ જાહેરાત ગવર્મેન્ટ તરફથી થઈ છે, થઈ છે તો આમાં કેવું લખ્યું છે? આ પ્રશ્નની આ પ્રશ્નની મુખ્ય લાક્ષણિકતા શું છે તમને કહું? આ પ્રશ્નની મુખ્ય લાક્ષણિકતા છે એની સરળ ભાષા. કેમ? કારણ કે આ પ્રશ્ન ગરીબમાં ગરીબ, નીચીમાં નીચી એટલે કે પછાત, જે ઓછું ભણેલો છે, જેને ફક્ત અક્ષર જ્ઞાન છે, એવો વ્યક્તિ પણ વાંચી શકે એવો હેતુ હોય છે. કારણ કે અમુક જાહેરાત, મેક્સિમમ જાહેરાત, મેક્સિમમ માહિતી આ બધા જોડે પહોંચાડવાની હોય છે, જેથી સરળ ભાષા એ આનું મુખ્ય લક્ષણ છે. એટલે અહીંયા કોઈ સાહિત્યિક કોઈ અઘરી ભાષાનો ઉપયોગ કરવાનો નથી. પછી પત્ર લેખન છે. આ જે પત્ર તમે વાંચી રહ્યા છો આ છે અનૌપચારિક પત્ર અને આ છે ઔપચારિક પત્ર. એટલે કે મિત્રો, પત્ર લેખનના બે પ્રકાર છે, અનૌપચારિક પત્ર અને ઔપચારિક પત્ર. જ્યારે પિતા ગુજરી જતા દિલ સોજી પાઠવવી એટલે તમારે તમારા મિત્રને આપવાની છે. અહીંયા આંતરિક લાગણીઓની અભિવ્યક્તિની વાત આવી, સગા સંબંધીની વાત આવી, મિત્ર વર્તુળની વાત આવી. એટલે આપણે આપણી ફિલિંગ્સ જ્યારે વહેંચવાની આવે છે તો એ પત્રનું લેખન પૂછ્યું હોય તો એને અનૌપચારિક પત્ર કહેવાય. અને અધિકારીઓ સાથેની વાતચીત કરવાની આવે છે એ પત્ર લેખન હોય તો ઔપચારિક પત્ર કહેવાય. આ એકદમ સાદી સમજ છે, પણ એનાથી આગળ આપણા જીપીએસસી માટેની એક વાત ચાલુ થાય છે કે મિત્રો, અહીંયા તમે લાગણીની અભિવ્યક્તિ કરો છો તો એ લાગણીની અભિવ્યક્તિ તમે કયા સ્તરે જઈને કરો છો, કેવી રીતે કરો છો, એ બધું જોવાશે. તમારા શબ્દો, તમારા વાક્યો, વાતને મૂકવાની પદ્ધતિ, આ બધું જોવાશે. અહીંયા ઉચ્ચ અધિકારી સાથે જ્યારે આપણે વાતચીત કરીએ છીએ અને વિષયની વાત કે એક અધિકારી તમે છો, તમે કોઈક સમાજસેવક છો અને તમે શ્રમજીવી મહિલાઓ છે એના સ્વાસ્થ્ય અંગેની વાત કરવા માટે જે તે અધિકારીને સાથે પત્ર વ્યવહાર કરો છો તો તમને ત્યાં ખબર હોવી જોઈએ કે શ્રમજીવી મહિલાઓને સ્વાસ્થ્ય માટે હાલમાં શું પ્રશ્ન છે, કેવા પ્રશ્નો હલ કરવા જોઈએ અને જે તે અધિકારી લખ્યું છે તે કયા અધિકારીનું કરું, તે પ્રમાણે સરનામા. અને આ બંને પત્ર, આ બંને પ્રકાર પ્રમાણે એના અલગ અલગ ફોર્મેટ છે. એ અલગ અલગ ફોર્મેટમાં જ લખવું જોઈએ, કારણ કે અલગ અલગ ફોર્મેટમાં જો ન લખીએ તો આપણા માર્ક કપાઈ જશે, બરાબર? એટલે પત્ર લેખન એ બહુ જ અગત્યનો પાર્ટ છે. બે પેજની અંદર તમારે એને લખવાનો છે. પછી આવે છે ચર્ચાપત્ર. ચર્ચાપત્ર વિશે પણ હમણાં વાત કરી, વ્યંગની મુખ્ય લાક્ષણિકતા લઈને ચાલતો આ ચર્ચાપત્ર. તમારે ચર્ચા કરવાની છે, ચર્ચા એટલે ઝઘડો, ઝઘડો નથી કરવાનો. સમાજને એક સાચી દિશા, એક જાગૃત નાગરિક જ બતાવી શકે. તો સરકાર અને નામાંકિત સંસ્થાઓ દ્વારા જ્યારે કોઈ ભૂલ થાય છે અને ભૂલ ભરેલા નિર્ણયો લેવાય છે અને એ તમને પોતાને હલાવી નાખે છે, પણ કેવું છે, હિંમતવાન એક જ હોય. ટોળું હિંમતવાન નથી હોતું, એ ટોળામાંનો કોઈ એક વીરલો હિંમતવાન હોય છે અને એ ટોળાને હિંમત આપે છે. તો તમારે એ કામ કર બજાવવાનું છે અને એ વસ્તુ તમારે આ પત્ર, ચર્ચા પત્ર દ્વારા લખવાનું છે. માળખાની તો વાત આપણે જ્યારે આપણી વિગતે વાત રજૂઆત થશે ત્યારે તો કરવાના જ છે, પણ ચર્ચા પત્રમાં તમે તમારો કટાક્ષ, તમારો વ્યંગ બહુ શ્લિષ્ટ ભાષામાં મૂકો, એ આની પહેલી જરૂરિયાત છે. અને આની અંદર બે ધડક તમે રૂઢિપ્રયોગો, ગીત, શેર, શાયરી મૂકી શકો. આના બે માળખા છે. એક માળખું છે
જે પત્રકાર હો અને પત્રકાર તરીકે જ્યારે ચર્ચા પત્ર લખવાનું છે તો તમે લખો, અને તમે સામાન્ય નાગરિક છો ત્યારે બીજું માળખું આવે. અત્યારે હાલ મોટાભાગના લોકોને એ બંને માળખાની રજૂઆતની ખબર નથી, એટલે એક આછી અહીંયા રજૂઆત કરી લઉં. આમ તો બે પેજ મળવાના છે. ચર્ચા પત્ર તંત્રીને સંબોધીને લખાતો હોય છે, પણ એ ફોરવર્ડિંગ લેટર જેવું છે. અહીંયા આવે પત્ર લખનારનું સરનામું, અહીં તંત્રીનું વર્તમાન પત્રના તંત્રીને જ લખાય છે મિત્રો. અહીં વિષય, અહીં તમારે રજૂઆત કરવાની રહે છે. અહીંયા આ બિડાણ અને લિખિતન, અહીંયા ફક્ત આપણે કરીએ છીએ તંત્રીને સંબોધન, પછી બધું જ એનું એ છે. અને આ જે તમને નીચે દેખાય છે આ વસ્તુ, આ આડી લીટી, એ જે તમને દેખાય છે ત્યાં પાછળ આર્ટિકલ લગાવવાનો છે, અને એ આર્ટિકલ તમારો ચર્ચાપત્ર છે. આ તો પેલા તંત્રીને ખાલી કહેવાનું છે કે ભાઈ હું મારો આર્ટિકલ તમને મોકલી રહ્યો છું, એ તમે વર્તમાન પત્રમાં પબ્લિશ કરજો. પણ આ એ અને બી જે તમને દેખાય છે એ ખાસ જોજો. આ છે જાગૃત નાગરિક તરીકે તમને પૂછે ત્યારે તમારે આ માળખું લખવાનું છે, અને તમને પત્રકાર તરીકે પૂછે તો તમે આ માળખું લખશો. સમજી ગયા? પણ આ સમજ બહુ જ ઓછા પાસે હોય છે, અને ગમે તે માળખા આપણે લખીએ છીએ તો અહીંયા આટલી સમજ આપણે કેળવવી જરૂરી છે, તો જ સૌથી પહેલાં પેપર ચેક થાય. પછી દ્રશ્યાલેખન. મિત્રો, આ અરજી લેખન હતું પહેલાં, અને એની જગ્યાએ દ્રશ્યાલેખન ઉમેરાયું છે. અહીંયા કોઈ ચિત્ર, અહીંયા ચિત્ર, ફોટો, આલેખ કંઈ પણ હશે, અને એના પરથી તમારે લખવાનું છે. બે પેજમાં પૂછાય છે. હવે મોટા ભાગે હમણાંથી એક આમાં બી એક વસ્તુ ઉમેરાઈ છે ગદ્ય સમીક્ષાની જેમ, કે ફોટો મૂકે છે, અને ફોટા પરથી તમારે તમારું એનાલિસિસ કરવાનું છે. તમે જેટલું વાંચન કે જેટલી તમારી પોતાની કુનેહ શક્તિ કોઈ વસ્તુને કોઈ વાતને સમજવા માટે તમારી શક્તિ કામે લગાડી હશે તો એ આની અંદર દ્રશ્ય આલેખનમાં દેખાઈ આવશે. અને આમાં એવું નથી કે એક જ વિદ્યાર્થીનો જવાબ સાચો એ સાચો, ના, આમાં જેટલા મગજ એટલા અહીંયા તમે એ ચિતાર આપી શકો છો. એટલે અહીંયા ફોટો અને એના પરથી અહીંયા એનું લખાણ તમારે વિગતે લખવાનું છે. એટલે આને તમારે નિરીક્ષણ છે એટલે એરો કરીને તમારે લખવા, આ રીતે ટૂંકમાં અને સચોટ રીતે તમે લખી શકો.
પછી એવા લેખન આવે છે. એવા લેખનમાં આપણે ભણીને જ આવ્યા છીએ એ જ વસ્તુ. અહેવાલની અંદર તમે કોઈ પણ હકીકત જે બની ચૂકી છે એ હકીકતને ભૂતકાળના સ્વરૂપે લખવાનું. રેલ અકસ્માત, તો રેલ અકસ્માત બની ગયો એમાં કઈ કઈ દુર્ઘટનાઓ થઈ કે કઈ કઈ એવી ઘટનાઓ બની જે અરેરાટીપૂર્ણ હતી એની રજૂઆત કરો. હવે એ રેલ અકસ્માત કે એવા એવા પ્રશ્નો આપણને હવે નથી પૂછતા. હવે આપણને પૂછે છે કે તમે નળ સરોવર તમારા મિત્રો સાથે ફરવા ગયા તો એનો ચિતાર આપો. તો હવે તમે નળ સરોવર ગયા છો તો ત્યાં શું મજા કરી, ઘરેથી કેવી રીતે નીકળ્યા, એ બધું તો ઠીક, પણ ત્યાં જઈને તમે મજા કરી એટલે તમારો કરંટ, તમને માહિતી શું છે, તમારું જનરલ નોલેજ તપાસવાની વાત છે. તમે ઇન્ફોસિસમાં ગયા તો તમે શું મેળવ્યું, ત્યાંથી શું જ્ઞાન મેળવ્યું. હવે એ આપણે તો ઇન્ફોસિસમાં ગયા ના હોય એ તો લોચા વાગી જાય ને. એવું થાય કે તમે અહીંયાથી દિલ્હીમાં ગયા છો જ્યાં તમે વોર એસોસિએશન જોયું, એનું એક્ઝિબિશન જોયું, એનું પ્રદર્શન માટે એનું મ્યુઝિયમ છે એ જોયું. તમે લંડન ગયા છો અને ત્યાં તમે મેડમ તુસાદ મ્યુઝિયમ જોયું તો તમે લખો. તમે અહીંયાથી સરદાર પટેલ કોલોની એટલે આપણું તો કહેવાય છે એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા છો તો લખો. હવે તમે અહીંયાથી પસાર થયા, ટ્રેનમાં ગયા, ગમે તેમાં ગયા, એ વસ્તુ વધારે નથી લખવાની, પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શું જોયું એ તમારા જ્ઞાન ઉપર વાત છે અને એની ઉપર માર્ક મળશે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શું હતું. એટલે હવેના અહેવાલ આવા થઈ ગયા છે. અને બીજા અહેવાલ છે વર્તમાનપત્રના, મતલબ ફ્લાવર શો થયો, નવરાત્રી કાર્નિવલ થયું તો એનો અહેવાલ લખો. તો એ તમારે ખબરપત્રી તરીકે લખવાનો હોય તો એ અલગ હોય, અને તમે મિત્રો સાથે નવરાત્રીમાં ગઈને એનો આનંદ લખો તો એ અલગ હોય. બંને કહેવાય તો અહેવાલ જ બરાબર. એટલે આપણા અહેવાલ આ રીતે થયા છે, અને એટલે જ બનતી ઘટના અને અમુક જાણવા જેવી જગ્યા જેના વિશે માહિતગાર થવું પડશે, કારણ કે આ પ્રશ્નની માંગ છે. આ પ્રશ્નની અંદર તમે 8 માર્ક 7 માર્ક રમતા રમતા લઈ શકો છો. આપણે એકેડેમી એટલે જોઈન કરીએ છીએ કે આપણા માર્ક 5થી અપ આવે, બરાબર છે. એટલે એટલી ગંભીરતા સાથે આપણે એકેડેમી જોઈન કરીએ છીએ અને કરવાના છીએ. સંવાદ, તો મિત્રો સંવાદ માટેનું લેખન તમે આ રીતે કરશો. તમારે આવી રીતે આ લખવાનું છે. તમારે પાત્રોને ભાષા આપવાની છે, પાત્રોને લાગણી આપવાનું છે. એક રીતે કહું તો તમારે એવી દુનિયા રચવાની છે જેમાં પાત્રોને જીવ આપવાનો છે. તમને સમસ્યા આપવામાં આવશે, તમને પાત્રો કેટલા વચ્ચે વાતચીત કરવાની એ કહેવામાં આવશે, પણ એ પાત્રો વચ્ચેની વાતચીતમાં એક પાત્ર નકારાત્મક હશે એટલે ઓછું ખબર પડે અથવા ખોટી માહિતી ધરાવતું હોય એવું હશે. જ્યારે બીજું પાત્ર એવું હશે જે બીજું પાત્ર બધું જ જ્ઞાનવાળું હશે અને બધી જ ખબર પડતી હશે અને સાચી સમજ હશે, તો એ પાત્ર પોતાની રજૂઆત મૂકશે, નકારાત્મક પાત્ર પોતાની રજૂઆત મૂકશે, અને એમાં છેલ્લે હકારાત્મક પાત્ર એક પછી એક પોતાની રજૂઆત કરતાં કરતાં પેલા જે પાત્ર જે નેગેટિવ એપ્રોચવાળો હતો એને પોતાની જોડે કન્વિન્સ કરી લેશે અને ત્યાં તમારો સંવાદ પૂરો થશે. સંવાદ લેખન આ રીતે થતું હોય છે. શરૂઆત કેમ છે, મજામાં, આવો બેસ, ત્યાંથી પછી ચર્ચાઓ,
એકબીજા સાથે પ્રશ્નોત્તરી, અને પછી સત્યનો વિજય, અને ચલાવજે બાય બાય, પછી નહીં લંબાણ. સંવાદ લેખન એ રીતે, એટલે તમે જ પોતે રાઇટર છો, ડાયરેક્ટર છો, તમે એક્ટર છો, એ જે બનવું હોય બનજો, પણ અહીંયા તમારે એક સ્ક્રિપ્ટ બનાવવાનું છે, બરાબર? એક સ્ક્રિપ્ટ રાઇટિંગની અદાથી તમારે આખું આ લખાણ તૈયાર કરવું પડે છે. એટલે ચર્ચા, જો મુદ્દો ચર્ચાઈ ગયો છે તો તમારે લખવાનું નથી, આ વસ્તુ ધ્યાન રહે. પછી આવે છે ભાષાંતર. એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ, એને કહેવાય અનુવાદ. મિત્રો, ભાવાત્મક અનુવાદ કરવાનો છે. એક ભાવ બીજી ભાષામાં એવો ને એવો જળવાઈ રહે, એ શ્રેષ્ઠ ભાષાંતર છે. જોને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, એક હું શબ્દ ભાષા. નીલ ગગનના પંખેરું આટલો શબ્દ છે, એનો અંગ્રેજી અનુવાદ કરીએ તો એમાં જે ભાવ છે, નીલ ગગનના પંખેરું. હવે નીલ ગગન પંખેરું એટલે પક્ષી, ખબર છે બધાને? તો ત્યાં પક્ષી કે પંખી એવો શબ્દ નથી વાપર્યો, પંખેરું વાપર્યો છે. એની અંદર એક લાડનો એક ભાવ છે, એક ક્યુટનેસ જે કવિ જોઈ રહ્યો છે એનો ભાવ છે. તો આ જે વસ્તુ છે એ જ્યારે તમે એની બીજી ભાષામાં રૂપાંતર કરો છો, તો આપણે જો સહજ એકદમ દેખીતી રીતે શાબ્દિક ભાષાંતર કરીએ છીએ, તો એ શાબ્દિક ભાષાંતરમાં આપણે એટલો ભાવ લઈ શકતા નથી. તો મિત્રો, એ ભાવ લેવો જરૂરી છે, બરાબર? ભાષાંતર તો ઘણા લોકો કરે છે, એમ તો ગૂગલે કરે જ છે, પણ એમાં ભાવ નથી જળવાતો. અને આ માટે એક બીજું હોમવર્ક આપું કે કાબુલીવાલા વાર્તા છે જે રવીન્દ્રનાથ ટાગોરની છે એ, અને પોસ્ટ ઓફિસ વાર્તા, બે વાંચજો. બે એકબીજાનો અનુવાદ નથી, પણ ભાવ જળવાયો છે. તો તમને ખબર પડશે કે એક ભાવમાંથી બીજા ભાવમાં જઈએ અને તોય વાત જળવાઈ રહે, એને અનુવાદ કહેવાય, બરાબર? અનુવાદ એક આવું તત્વ છે. ફકરો ભલે નાનો હોય, પણ એ ફકરાનો અનુવાદ થયેલો આવો હોવો જોઈએ કે ભાવ જળવાય. અને પોસ્ટ ઓફિસ વાર્તાની વાત નીકળી છે, એટલે એક વાત કહી દઉં કે પોસ્ટ ઓફિસ વાર્તા એ આપણા વિશ્વ સાહિત્યમાં મિલોનિયર વાર્તા, જે બેસ્ટ વાર્તાઓ છે, એમાં 1-10 ક્રમાંકમાં પોતાનું સ્થાન મેળવી ચૂકી છે. એટલે આપણે ગર્વ લેવાની વાત છે કે વિશ્વ સાહિત્યની જ્યારે વાત થાય છે ત્યારે 1-10 શ્રેષ્ઠ વાર્તાઓમાં ગુજરાતી ટૂંકી વાર્તા પોસ્ટ ઓફિસનું નામ છે. આ તમારા જાણ માટે, બરાબર? તો આ ભાવાત્મક અનુવાદ આવી રીતે થતો હોય છે. અને પછી વ્યાકરણનો મુદ્દો, જેમાં રૂઢિપ્રયોગો બે પૂછાશે, કહેવતો બે, સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે શબ્દ જોડણી, લેખન શુદ્ધિ, કે વિરામચિહ્નનો યોગ્ય ઉપયોગ કરવો, નહીં કરવાથી અર્થનો અનર્થ થાય. એટલે એ હું જે બોલીએ સાચું વાક્ય છે, પણ અલ્પ વિરામ જે અહીંયા છે એ અહીંયાથી અર્થ આખો બદલાઈ જાય છે. તમે જોઈ શકો છો કે વિરામચિહ્નનો યોગ્ય ઉપયોગ કરવો, નહીં કરવાથી અર્થનો અનર્થ થાય, તો ત્યાં આપણે ખોટા છીએ. સુધીરભાઈ સહ કુટુંબ સાથે ફરવા ગયા, સુધીરભાઈ કુટુંબ સાથે ફરવા ગયા હતા તો સહ કુટુંબ ફરવા ગયા, સાથે જ ત્યાં નીકળી જાય. સંધિ, અને પછી વાક્ય કે આટલા અજવાળામાં ના વાંચી શકાય, અર્થ બદલાયા વિના વાક્ય પરિવર્તન કરો, અર્થ ના બદલો અને વાક્ય પરિવર્તન કરો, આટલા અજવાળામાં તે ક્યાંય વાંચી શકાય, બરાબર? એ પ્રશ્નાર્થ આપણે વાક્ય પરિવર્તન કર્યું. અને એ જ રીતે આટલા અજવાળામાં તે ક્યાંય વાંચી શકાય ને ન્યાય આપ્યો. તો આ હતો આપણો સિલેબસ, એના વિશેની આછી ઝલક. હવે
એક પેપર આપણે અહીંયા આછું જોઈ લઈશું કે કેવી રીતે આ લોકો પૂછે છે. હમણાંનું એક પેપર લઈએ તો એની અંદર વિષયો જુઓ, નિબંધના 5 વિષય છે કે ભારતનું સાંસ્કૃતિક ભવિષ્ય, આજની વૈશ્વિક યુવા પેઢી સામે થયેલા ઊભા થયેલા પડકારો, ભારતના આર્થિક વિકાસમાં યોગદાન આપનારા વેપાર વાણિજ્યના મહત્વના ક્ષેત્રો, માહિતી વિસ્ફોટ, વરદાન કે અભિશાપ, ગુજરાતની અસ્મિતા, મારી સમજ. તમે અહીંયા જોઈ શકો છો કે ભારતનું સાંસ્કૃતિક ભવિષ્ય, ત્યારે હાલ આપણું કેવું ભવિષ્ય છે. તો એના માટે તમારે પોઈન્ટ્સ બનાવવા પડે કે આપણે સાંસ્કૃતિક રીતે કઈ રીતે આપણે આગળ આવી શકીશું, કે હજી ઘણા પડકારો આપણે અહીંયા સર કરવાના છે, પડકારોને હરાવવાના છે. આજની વૈશ્વિક યુવા પેઢી સામે ઊભા થયેલા પડકારો, બહુ જ મોટી વાત આની અંદર થઈ શકે કે યુવા પેઢી છે એ ક્યાંક અસમંજસમાં છે. તો કારણ કે છોકરા છોકરીઓ જ્યારે ભણીને નીકળે છે ત્યારે એક પ્રશ્ન છે કે સરકારી નોકરી લેવી કે પોતાનું કરવું કે પરદેશ જવું, કારણ કે પરદેશ જવાનો ફાલ વધતો જાય છે. તો ત્યાં જઈને પણ એક એવી વાત અનુભવાય છે કે પેલું દૂરથી ડુંગર રડિયામણા, અને ત્યારે જે પડકાર ઊભો થાય છે, અને એટલે જ વૈશ્વિક યુવા પેઢી શબ્દ છે. આને બહુ જ લાંબી રીતે આપણે વાત કરી શકીએ. ભારતના આર્થિક વિકાસમાં યોગદાન આપનારા વેપાર વાણિજ્યના મહત્વના ક્ષેત્રો, માહિતી વિસ્ફોટ, વરદાન કે અભિશાપ. અભિશાપ પણ ખરો જ, વરદાન તો બરાબર પણ અભિશાપ તો ખરો જ, એના ઉપર પણ વાત થઈ શકે. પાંચે પાંચ મુદ્દા ઉપર વાત બહુ જ સરસ રીતે થઈ શકે. અહીંયા મારી સમજ એટલે તમારે તમારી સમજ અંતર્ગત વાત કરવાની છે. અહીંયા પાંચે પાંચ નિબંધના અનુસંધાનમાં એક વાત મારે તમને કહેવી છે. પાંચે પાંચ વિષયો તમારી સામે છે, એમાંથી એક તારણ તમે જુઓ કે તમારા બીજા બધા સબ્જેક્ટ જે તમારો જીએસ છે, જેને તમે સામાન્ય અભ્યાસ કહો છો, એની અંદર રહેલા બીજા બધા જ જે તમારા સબ્જેક્ટ છે ને, એ સબ્જેક્ટનો શંભુ મેળો એટલે ગુજરાતી વર્ણનાત્મક પેપર, બરોબર. આપણે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે. ગુજરાતી લિટરેચર ની રીતે પણ લિટરેચર નથી પૂછાતું, ગુજરાતી સાહિત્ય નથી પૂછાતું, સાહિત્યની કૃતિ નથી પૂછાતી. હા, ક્યાંક ક્યાંક વળી જવાલે વળી પૂછી નાખે, પણ કઈ આ યુપીએસસીનું ઓપ્શનલ પેપર નથી. પણ ગુજરાતી સાહિત્યની રીતે લખવાનું છે, એક સર્જકતા અહીં બતાવવાની આવે તમારે. એટલે તમારા બીજા સબ્જેક્ટમાંથી વિષયો આવી શકે, એટલે તમે જ્યારે પેલું વાંચો ત્યારે આ ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવને પણ ભૂલતા નહીં, કારણ કે મારે નિબંધ કે મારે કોઈ બીજો મુદ્દો લખવાનો આવે તો હું લખી શકું એવું મગજમાં રાખજો. પછી પ્રશ્ન 2, એમાં વિચાર વિસ્તાર છે, અને 3માંથી કોઈ પણ 2 વિચાર વિસ્તાર તમારે લખવાના રહે છે, કે સાચું જ્ઞાન વિચારવાથી નથી મળતું, તમે જે છો તે એ છે, એ તે છે જે તમે બનો છો. આ ગદ્ય સૂક્તિ છે, શ્રી અરવિંદ અને શ્રી માતાજીની ગદ્ય સૂક્તિ છે. કોઈ માટે કદી કશું પણ ન બની શકતા મનુષ્યની આ સ્થિતિ જ મોટી માંદગી છે. મધર ટેરેસાનું આ વાક્ય પણ ગદ્ય સૂક્તિ છે. કેટલું મોટું વાક્ય છે કે તમે કોઈ માટે કંઈ બની ના શકો, એવી જો સ્થિતિ હોય તમારી તો તમે મોટા તમને મોટી માંદગી છે. મતલબ કોઈના હેલ્પ માટે તમે જ્યારે ઊભા નથી રહેતા તો એ તમારી સૌથી મોટી ઉણપ છે. સૌંદર્યને ચાહવું એ જ દીપ્તિનો સાક્ષાત્કાર છે. બહુ જ સરસ વાક્ય વિક્ટર હ્યુગોનું છે, સૌંદર્યને ચાહવું એ જ દીપ્તિનો સાક્ષાત્કાર છે. મિત્રો, દીપ્તિ એટલે પ્રકાશ, અજવાળું. આપણામાં અજવાળું છે, ભગવાને આપ્યું છે, પણ આપણે આપણા નકારાત્મક સ્વભાવથી એ અજવાળાને અંધારામાં ફેરવી નાખીએ છીએ. અહીંયા જે વાક્ય લખ્યું છે સૌંદર્યને ચાહવું, એટલે સૌંદર્યને ચાહવું એટલે કોઈ સુંદર યુવતીને ચાહવાની વાત નથી. જ્યાં જ્યાં સુંદરતા છે, નાનકડું બાળક હસે છે ને તો એનામાં સુંદરતા છે. પ્રકૃતિ જોઈ એ સુંદરતા છે. દરેક ખરાબીમાં સૌંદર્ય તો હોય જ છે, એટલે
નકારાત્મકતામાં છુપાયેલી હકારાત્મકતા એ સૌંદર્યતા છે. એટલે દરેક સૌંદર્યતાને ચાહવું એ દીપ્તિનો સાક્ષાત કરે. એટલે તમે જેટલી હકારાત્મકતા બાજુ જશો એટલું જ તમારામાં અજવાળું આવતું જશે, તમે ખીલતા જશો, તમારું ડેવલપમેન્ટ થશે, એવું કહેવાનો અહીંયા ભાવાર્થ છે, જેને આપણે સમજી શકીએ. સાચું જ્ઞાન વિચારવાથી નથી મળતું, સાચું જ્ઞાન સતત ગાંડા જેમ વિચારો એ નથી મળતું, તમે જે છો તે છે. મતલબ તમારો સ્વભાવ, તમારું વ્યક્તિત્વ તમારા જ્ઞાનને બતાવે છે, અને એ તે છે જે તમે બનો છો. તમે જ્યારે બનો છો, બનીને બહાર આવો છો, ત્યારે ખબર પડે છે કે તમે કેવા જ્ઞાની છો. વિચાર વિચાર કરું, સારું સારું બોલવાથી તમને સાચું જ્ઞાન મળે છે. તમારું વ્યક્તિત્વ જ એની ઓળખ છે, અને તમારું આખું વ્યક્તિત્વ જ્યારે બનીને બહાર આવે છે ત્યારે ખબર પડે છે કે તમે કેવા જ્ઞાની છો, તમારી પાસે કેટલું જ્ઞાન છે. એટલે આ વસ્તુ બહુ જ ગર્ભમાં રહેલી વાતને છતી કરે છે. પછી આવી રીતે સંક્ષેપ હશે, જો આ 150 શબ્દોનો છે છે 150 શબ્દોનો આ સંક્ષેપ છે, અને એ સંક્ષેપને આપણે ન્યાય આપવાનો છે. ગદ્યખંડ છે 451 શબ્દોનો, જેને 150 શબ્દોમાં સંક્ષેપ કરો, આ લોકોએ લખી દીધું છે. આટલો જે છે એ 451 શબ્દોનો છે, અને 150 શબ્દોની અંદર જ્યારે આપણે સંક્ષેપ કરવાનો છે ત્યારે આને પચાવવો પડે, આની વાતને, આના વાક્યોને આપણે પચાવવા પડે. આપણે આ એક જ ફકરો વાંચીએ, દાખલા તરીકે કે સંસારને વટવૃક્ષ સાથે સરખાવ્યો છે, સકામ કર્મોમાં તન્મય રહેતો મનુષ્ય આ સંસાર વૃક્ષની એક ડાળી પરથી બીજી પર, બીજી પરથી ત્રીજી પર એમ અંત વિના ભટક્યા કરે છે. આ સંસાર વૃક્ષના વિસ્તારને કોઈ છેડો નથી, અને આ વૃક્ષને ચોંટી રહેલા મનુષ્ય માટે મુક્તિની કોઈ શક્યતા નથી. વેદ સૂક્તો આ વૃક્ષના પાંદડા છે, આ વૃક્ષના મૂળ વિશ્વના સૌથી ઊંચા બ્રહ્મલોકથી શરૂ થાય છે. જો મનુષ્ય અવિનાશી માયા વૃક્ષને બરોબર પીછાણે તો જ તેનાથી છુટકારો મેળવી શકે. આ છે એક તત્વજ્ઞાનની વાત, અને તત્વજ્ઞાનની વાત જે અહીંયા સુપેરે રજૂ થઈ છે. આપણા સંસાર વૃક્ષની વાત જે કરવામાં આવી છે કે આપણે આપણા કર્મોથી ત્યાં એક ડાળી પરથી બીજી ડાળી પર આપણે જતા હોઈએ છીએ. હવે આ જે સંસાર વૃક્ષની વાત કરાઈ છે એને તમારે ટૂંકમાં સાર લખવા માટે આના આ શબ્દોનો ઉપયોગ કરાય નહીં. તમારે સંક્ષેપની અંદર આ તો મેં તમને અહીંયા આડી લીધી કરીને બતાવી, બાકી મૂળ સંક્ષેપમાં તમારે અંડરલાઈન કરવાની નથી, ફક્ત સમજવાનું છે. બેઠા વાક્યો ઉતારવાના નથી, તમારે આનો સાર, આનો હાર્દ જ લખવાનો છે. બેઠા વાક્યો લખવાથી માર્ક ઘટી જાય, બરોબર. 451 શબ્દોમાં રહેલો આ ફકરો 150 શબ્દોની અંદર જ્યારે આપણે લખીએ ત્યારે આપણી પાસે તત્વજ્ઞાનનું ઊંડી સમજ કેળવાઈ જાય, એ 100% ખાતરી છે મને કે આપણે એનું આખું વિચારી શકીએ. પછી ઇતરા નામની આ મેં હમણાં જ કહ્યું કે ગદ્યખંડમાં હવે પેરેગ્રાફ આવી રીતે અપાય છે, અને પછી આ રીતે પ્રશ્ન અપાય છે. તમે જોઈ શકો છો કે ઇતરા જે છે એ વાર્તા લઘુકથા છે, અને એ લઘુકથા હિમાંશીબેન શેલતની છે. હિમાંશી શેલત એક સારા વાર્તાકાર, સારા લેખિકા, અને એમની વાર્તા પરથી અહીંયા આ મુકાયું છે. બહુ જ સરસ રીતે એ વાર્તા છે, અને એ વાર્તાને સમજી અને પછી તમારે આને આની રજૂઆત કરવાની રહે.
કારણ કે તમે જુઓ કે નાયિકા અને મુકુંદનો સંબંધ વર્ણવો તો સીધે સીધો ક્યાંય આ વાર્તાની અંદર એ રજૂઆત છે જ નહીં કે નાયિકા અને મુકુંદનો સંબંધ શું હતો. બરાબર છે? એટલે આ રીતે આખી વાર્તાને આપણે સમજવી પડે અને પછી એના પ્રશ્નનો જવાબ આપણે એ મૂકવો પડે. પછી એવી જ રીતે ઔપચારિક ઉદબોધન કે ઈસરોના પ્રમુખશ્રીનું ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 વચ્ચે રહેલા ભેદની જાણકારી આપતું ઔપચારિક ઉદબોધન. તમારે જાણકારી આપવાની છે કે ચંદ્રયાન 3 સફળ થઈ છે અને એ ચંદ્ર થયું છે, તો એ નિષ્ફળતા અને સફળતા વચ્ચેનો જે આ ભેદ, ક્યાં ભૂલ રહી ગઈ, એ ભેદ વિશે જાણકારી આપતું ઔપચારિક ઉદબોધન. ઉદબોધન એટલે ભાષણ, તો તમારે અહીં રજૂ કરવાનું છે. તમે ઈસરોના પ્રમુખ છો એટલે તમારી પાસે ટોટલી માહિતી હોય. હવે અહીં તમે જુઓ કે આ જ્ઞાન જો તમારી પાસે ના હોય તો આપણે જવાબ લખી શકીએ નહીં. મૂળ વિષય અલગ તારવી લેવાનો. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ શ્રીનું કિન્નરોના સર્વાંગી વિકાસ માટેની યોજનાઓ. આ પ્રશ્નમાં આ યોજના વિશેની માહિતી મેં હમણાં દોરીને બતાવ્યું હતું તમને, પ્રચાર માધ્યમનું નિવેદન એ રીતે તમારે લખવાનું રહે. પણ અહીંયા કિન્નરોના સર્વાંગી વિકાસ માટે જે વાત લખવાની છે, તો જે પેલી વાત તમને આડી ચાર લીટી કરીને બતાવી હતી એમાં તમારે એવું લખવાનું હોય કે સર ગુજરાત રાજ્ય, અહીંયા બીજી વાત કરી દઉં, ગુજરાત રાજ્ય એવું લખ્યું છે એટલે તમે ગુજરાત રાજ્ય જ લખશો જવાબમાં. જો આપણને અબક રાજ્ય લખ્યું હોય તો ત્યાં કોઈ પણ સિટી કોઈ પણ રાજ્યનો ઉલ્લેખ પ્લીઝ કરવાનો નથી. મહેરબાની કરીને એવી ભૂલ ના કરતા. ગુજરાત રાજ્ય, તો ગુજરાત રાજ્ય જે છે એના તમે સચિવ છો મુખ્ય, અને ત્યાં તમે પેલી શરૂઆતની ચાર લીટીમાં એવું લખશો કે ગુજરાત રાજ્યની સરકાર કે ગુજરાત સરકાર હંમેશા તેની જનતાના દરેક પ્રશ્નના નિરાકરણ માટે અગ્રેસર હોય છે. દરેક સમસ્યાઓ દૂર કરવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. આ જ જનતાનો એક ભાગ છે કિન્નર સમુદાય. આ કિન્નર સમુદાયને એની સમસ્યાઓને નિરાકરણ કરવા માટે ગુજરાત સરકાર લઈને આવી છે વિવિધ યોજનાઓ. આ વિવિધ યોજના અંતર્ગત વિગતે જાણકારી નીચે મુજબ છે અને આ યોજનાનો લાભ નીચે મુજબની માહિતીથી મેળવી શકાય છે. તો સૌ કિન્નર સમુદાયને સમર્પિત યોજનાઓ, અને પછી નીચે એની માહિતી તમે જાહેરાતની રીતે લખી શકો. બરાબર છે? અને પેલું જે મેં નીચે પેલા ચોરસ કરેલા ત્યાં તમે આ અધિક મુખ્ય સચિવ એક બાજુ આવશે, વિભાગ આવશે, જાહેરાત ક્રમાંક જે કાલ્પનિક હોય છે, અને એ રીતે આ આખી વાત લખાય. પણ મૂળ વાત એ છે કે ભિન્ન સરકારી યોજનાઓ વિશે તમને માહિતી હોવી જોઈએ. પછી જાહેર ખબરો, આ બહુ જ વિદ્યાર્થીઓને બહુ જ મોટો પ્રશ્ન થયેલો કે આ જ્યારે પેપર આવ્યું હતું ત્યારે બહુ જ પ્રશ્નો વિદ્યાર્થીઓએ પૂછેલા કે આમાં કયું આવે. મેડમ, જાહેર ખબરો બજારોને કેવી રીતે નિયંત્રિત કરે છે એ વિશેના અવલોકનો વર્ણવતો પત્ર અબકને લખો. હવે આની અંદર તો આપણને ખબર જ નથી પડતી કે આ લોકોએ ઔપચારિક પત્ર કયો છે કે અનૌપચારિક પત્ર કયો છે. જાહેર ખબરો બજારને કેવી રીતે નિયંત્રિત કરે છે, મૂળ વિષય આ છે. બરોબર? એમાં તમારે અવલોકનો, પણ કોને
તો અબક, અને હવે અબક છે કોણ અને કોણ છે એના ઉપરથી તમારું નક્કી થશે કે ઔપચારિક પત્ર કે અનૌપચારિક પત્ર. તો આવા પ્રશ્નમાં એક સિમ્પલ વાત તમે જુઓ, એનો વિષય વિષય આ છે. હવે આ વિષયમાં તમે તમારા સગાવાલાને કે મિત્ર વર્તુળને પત્ર લખો, ના લખીએ. આ વિષય અંતર્ગત પર્ટિક્યુલર કોઈ અધિકારી સાથે આપણે વાત કરતા હોઈએ તો ત્યાં અબકન, એટલે આ પત્ર બન્યો ઔપચારિક અનૌપચારિક નહીં. પછી તમે આવો વિષય પર કે માં તો હું શું લખું, બરાબર છે? તો આ જે પ્રશ્ન છે એને આ રીતે વિચારવાનો, ને આવા ક્યારેક પ્રશ્નો પૂછાય તો પોતાની જાત સાથે સતત સંવાદ કરતા રહેવાનું કે હું કેવી રીતે આ પત્ર લખી શકું. કારણ કે મિત્રો, વિષયને પકડજો. તમે લોકો જ્યારે પેપર લખો છો ત્યારે ઉતાવળમાં વિષયને પકડી નથી શકતા. કલા નિર્માણની પ્રક્રિયા ટેકનોલોજીથી કેવી રીતે પ્રભાવિત થઈ રહી છે એ અંગેનું ચર્ચા પત્ર દૈનિક પત્રના તંત્રીને લખો. ચર્ચા પત્ર આવે એટલે વ્યંગ આવે જેટલું ગાંઠ મારી જ લેવાની. કલા નિર્માણની પ્રક્રિયા, કલા નિર્માણ એટલે એક એક્ઝામ્પલ આપું કે મૂવીઝ VFX કે એનાથી પણ નવી નવી ટેકનોલોજીઓનો સતત ઉપયોગ, એનાથી પ્રભાવિત થઈ રહી છે, એના સારા અને નરસા પાસા તમારે આની અંદર લખવા પડે. એ પ્રભાવિત થઈ રહી છે એ સારું છે, ઘણું નવું દર્શકોને જોવા મળે છે, પણ ઘણું એવું પણ છે જે નથી ગમતું અને નકારે છે. અને અહીંયા કલા નિર્માણ છે એટલે બીજી કલાઓ પણ આવે અને જેની જોડે તમે ટેકનોલોજીને પણ બતાવી શકો. વિવિધ ટેકનોલોજીની સાથે કલા નિર્માણની જે આખી દુનિયા છે એ કેવી રીતે પ્રભાવિત થઈ જાય, એના સારા નરસા પાસા ને તમારે વ્યંગની રીતે રજૂ કરવાના છે. પછી મેં હમણાં જ કહ્યું કે ફોટા વધારે આવે છે દ્રશ્ય આલેખન. તો તમે જોઈ શકો છો બે બાળકો છે, એક ટાયર વડે રમી રહ્યા છે, કૂદકો મારે છે, અને ત્યાં તમારે રચનાત્મક નિરીક્ષણો લખવાના છે. અને નીચે તમને જે જગ્યા આપી હોય એમ કેવા કૂદકા મારે છે, થોડી હિંટ આપું કે બેક સાઈડ અજવાળું છે, આ અંધકાર છે. અત્યારે આ ફોટો શેનું નિદર્શન કરે છે? નિદર્શન એનું કરે છે કે હાલ બાળપણ ભૂલાતું જાય છે, બાળપણની રમતો ભૂલાતી જાય છે. બાળકો ટેકનોલોજીના સહારે રમાતી રમતના આગ્રહી બનતા જાય છે ત્યારે આ ટાયરવાળી પેલી રમત ભૂલાતી જાય છે. ટાયરવાળી રમત તો બરાબર, પણ રમતની સાથે જે વીતતી હતી ક્ષણો, એ ક્ષણો હવે આજના બાળકો જીવતા જ નથી. એ મસ્તી, એ બૂમો, એ કૂદકા, એ હાસ્ય જેમાં હતી નિર્દોષતા, નિખાલસતા, અને અત્યારે ટેકનોલોજીના સહારે બાળકો જે રમે છે એમાં ખૂના ખરાબી કે બીજું ઘણું બધું નકારાત્મક જે ઉમેરાય છે. તો મિત્રો, આ એક તો એ દર્શાવે છે, બીજું એ પણ દર્શાવે છે કે અંધારું અને અજવાળું, અંધકાર ગમે તેટલો નાનો હોય આ મોટો હોય અને અજવાળાનું કોણ એક એ અંધકાર પર ભારી થઈ જાય છે. અજવાળાને કોઈની ઓળખાણની જરૂર ક્યારેય હોતી નથી, એ અંધકાર ઉપર હાવી થઈ જ જાય છે. એટલે બાળકનું બાળપણ છીનવાઈ ના જાય, અંધકારમાં ગરકાવ ના થઈ જાય એ રીતે અજવાળાએ આવવું જ પડે અને એને આપણે લાવવો જ પડે. હજી મોડું થયું નથી. ટેકનોલોજી અજવાળું છે, એનો ઉપયોગ માત્રમાં કરવો જોઈએ, નહીંતર આ બાળપણને ભૂસાતાય વાર નહીં લાગે. શિક્ષણનું ભાર હોય, ડિસિપ્લિનનો ભાર હોય, આપણે બાળકોને અજવાળાથી દૂર લઈ જઈ રહ્યા છીએ. અને ઘણું બધું આપણે આ ફોટા અંતર્ગત વિચારી શકીએ જે તમે રચનાત્મક નિરીક્ષણમાં નીચે લખી શકો. પછી તમે લીધેલી ગુજરાતના પ્રસિદ્ધ ચિત્ર વિચિત્ર મેળાની મુલાકાતના અનુભવો, ચિત્ર વિચિત્ર વૌઠાનો મેળો તમે વિચિત્ર અનુભવમાં લઈ શકો, બરાબર.
અને એ તમે તમે એટલે તમારા ઉપર, એટલે તમે અહીંયા કોઈ અધિકારી નથી, તમે એક સરળ અને સામાન્ય વ્યક્તિ તરીકે તમે આ વાક્ય લખી શકો, વાત લખી શકો કે તમે લીધેલી મુલાકાતને તમે બહુ સરસ રીતે વાત અહેવાલમાં મૂકી શકો. ગુજરાતી ચલચિત્રના ઇતિહાસના નોંધપાત્ર સ્થિત્યંતરો વિશે ડો અને ટો વાત કરી રહ્યા છે. એટલે તમારે હવે પાત્રનું નામ ડો અને ટો જ આપવાનું, હો અને બો નહીં આપવાનું. એ ચર્ચામાં થયેલા સંવાદને વર્ણવું. એટલે ચલચિત્રના ઇતિહાસમાં નોંધપાત્ર સ્થિત્યંતરો, સ્થિત્યંતરો એટલે પરિબળ, એક સ્ટેપ, અને ચલચિત્રના ઇતિહાસના નોંધપાત્ર એટલે ગુજરાતી મૂવીના તો આખો નિબંધની વાત થઈ, બરોબર. ગુજરાતી મૂવી તો કોઈ જોતું જ નથી, કોઈ ના જોવે ત્યાંથી આપણે એકને નકારાત્મક બનાવશું ને એકને હકારાત્મક. પણ તમને એક ખબર હોવી જોઈએ કે મૂંગી ફિલ્મ પછી બ્લેક એન્ડ વ્હાઈટ અને પછી 1970-80ના દાયકામાં ગુજરાતી ચલચિત્રો લોકો બહુ જોતા હતા, બહુ મજા આવતી હતી. પણ 1990 પછીનો જે તબક્કો આવ્યો એમાં ગુજરાતી ચલચિત્રોમાં એક સરખું જ બધું આવવાના કારણે લોકોને એ નાપસંદ પડવા લાગી. ગુજરાતી કલાકારો જ નહીં પણ ગુજરાતી દર્શકો પણ ધીમે ધીમે હિન્દી મૂવી તરફ આકર્ષિત થયા અને ગુજરાતી ચલચિત્રોનો જમાનો ત્યાં જાણે પૂરો થતો હોય એવું લાગ્યું. પણ 2000 હું ભૂલતી નથી તો 2007 કે 2008 પછીનો જે તબક્કો છે એમાં ગુજરાતી મૂવી આવ્યા અને પછી તો આપણે વાત કરીએ તો જ્યારે છેલ્લો દિવસ આવી અને પછી અર્બન મૂવીનો જે જમાનો ચાલુ થયો છે એણે ગુજરાતી ચલચિત્રને એક અલગ પરિભાષા આપી છે. અર્બન મૂવીઝ બધા જે આવે છે હવે તો ગુજરાતીની અંદર ટેકનોલોજીનો ઉપયોગ, વાર્તાઓ પણ પ્રબળ અને શક્તિશાળી, પાત્રો, પાત્રોના સંવાદો, સ્ટોરીની સંકલના, બધી જ રીતે લોકો પોતાનું અંગત રિસર્ચ કરીને વાત મૂકતા થયા. એટલે હવે ફરી પાછો દર્શકોનો ફાલ આપણે ગુજરાતી ચલચિત્ર તરફ આવ્યો છે. એટલે આ રીતે તમે આ કોન્સેપ્ટની રીતે તમે આને અહીંયા ન્યાય આપી શકો. પછી અનુવાદ છે, અનુવાદ તમે જોઈ શકો છો કે એક પોયમ છે અને કવિતાને કવિતાની રીતે લખવી એ બહુ જ જરૂરી હોય છે મિત્રો અનુવાદમાં. પછી રૂઢિપ્રયોગો, કહેવતો, સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ, જોડણી, વાક્યોની જોડણી, વિરામચિહ્નો, આમાં જો સંધિ, વાક્યરચના અંગે ના વાક્ય છે. અને અહીં આ પેપર પૂરું થાય છે. એટલે મિત્રો હમણાં આપણે વાત કરી હતી એ રીતે જ આ જે મેં મારો લેક્ચર તમને અહીંયા આપ્યો એ આપણો એક શરૂઆતનો લેક્ચર છે, એક પ્રારંભનો લેક્ચર છે, એક આરંભનો લેક્ચર છે, એક ઓળખાણનો લેક્ચર છે. ઓળખાણ છે ગુજરાતી વિષયની. ગુજરાતી વિષય પારકો નથી, આપણો જ છે. અને હંમેશા આપણાને ઓળખવું ને એ અઘરી વસ્તુ છે, સહેલી વસ્તુ નથી. પારકાને તો ઓળખી શકાય, પારકાને તો પોતાના બનાવી શકાય છે, પણ પોતાનાને પોતાના બનાવવાને બહુ અઘરું છે. અને એવા જ વિષયને લઈને મેં આજ તમારી જોડે વાત કરી. મને વિશ્વાસ છે કે આપણે રૂબરૂમાંય મળશું અને ઓનલાઈન ઓફલાઈન એ રીતે આપણે મળતા રહીશું. લાઈવ બેચ છે એટલે આપણે હવે જ્યારે તમે મળશો મને તમારા પ્રશ્નો, તમારી વાતને હું સાંભળીશ અને એ રીતે આપણા વિષયને બહુ જ સરસ રીતે ભણીશું, ઊંડાણથી ભણીશું.
બરોબર. એટલે આજે એક આછી ઝલક એ દુનિયામાંથી પસાર કરવાની એક મેં અહીંયા નેમ સાધી છે. એક નાનકડી એક આ રજૂઆત હતી, બહુ જ નાનકડી રજૂઆત કહેવાય. વિષયની તો વાત વિગતે કરવા જઈએ તો બહુ જ સમય માંગી લે, બહુ દિવસો માંગી લે, જે તમને ખબર છે. તો આ નાનકડી વાત તમારી આગળ મૂકું છું, તમને એ ગમી હશે, તમને કામમાં લાગશે, મદદરૂપ બનશે, તો મારા માટે એ ભયો ભયો જેવી વાત હશે. અહીંયા ફરી એકવાર યાદ કરાવી લઉં કે જે આપણી અધિકારી બેચ, મિત્રો અહીંયાનું નામ થોડું મને બહુ વધારે પડતું ગમે છે, તમને ગમ્યું ને અધિકારી, એટલે અહીંયા અધિકારી બેચ છે એટલે મગજમાં એક સેટ કરીને તમારે આવવાનું છે, હું અધિકારી બનવાનો છું અને બનવાના જ છો. તો એ અધિકારીનો કોન્સેપ્ટ, એટલે અધિકારી કેવા હોય કે જે દરેક બાબતમાં નાનામાં નાની બાબત પણ ચીવટતાથી જુએ. તો અહીંયા આ નામને ન્યાય મળે એવી વાત કંઈક હોય અને હશે અને હોવાની છે, અને એટલે આ લેક્ચર અહીં બન્યા છે, અહીં તમારી સમક્ષ મુકાયા છે. પ્રિલિમ્સ મેઇન્સ અને ઇન્ટરવ્યૂ સાથે આ લાઈવ બેચ હશે જે 1 ઓગસ્ટથી ચાલુ થવાની છે, અને એટલે જ ફટાફટ તમે આ ડાઉનલોડ તમારે કરી લો તમારા ફોનની અંદર. પછી કોર્સની ફી પણ તમને લોકોને ખબર જ છે કે 9,999 જે વિધાઉટ મટીરિયલ છે, 13,999 જે વિથ મટીરિયલ છે, અને એના માટેનો તમારો સમય ફક્ત 1.5 વર્ષનો છે. અને એમાં આટલા બધા લાભ, જે કે 14 સબ્જેક્ટ, 14 એક્સપર્ટ ફેકલ્ટીઝ, લાઈવ લેક્ચર્સ, 500થી વધારે કલાક તમારા લેક્ચર તમને મળશે, રોજના 2 કલાક, અને રેકોર્ડેડ લેક્ચર તો ખરા જ, PDF મટીરિયલ, GCRT, NCRTની સિરીઝ, 150થી વધારે ટોપિક વાઇઝ તમારી ટેસ્ટ હશે, 20 પ્રિલિમ મોક ટેસ્ટ, 18 મેઇન મોક ટેસ્ટની PDF તમને મળનાર છે, ડેલી કરંટ અફેરના લેક્ચર તો તમને મળવાના જ છે, ઇન્ટરવ્યૂ ગાઈડન્સ જે બહુ જરૂરી છે, એના રેકોર્ડેડ વિડીયોઝ, મોક ઇન્ટરવ્યૂઝ રેકોર્ડેડ વિડીયોઝ. તો મિત્રો આ બધું જ તમને માત્ર મળી રહ્યું છે આટલામાં. તો વિચાર ન કરશો અને સત્વરે પધારો અમારી દુનિયામાં. અમારા પરિવારમાં તમારું હાર્દિક સ્વાગત છે અને એ સ્વાગત કરવા અમે લોકો આતુર છીએ. મળીએ છીએ થોડાક જ સમયમાં એવા વિશ્વાસ સાથે. હું મારા લેક્ચરને વિરામ આપું છું, ત્યાં સુધી સૌ કુશળ રહેજો. નમસ્તે.